મારી સામે બેઠેલા સર્વ ભાઈઓ અને બહેનો, ગુજરાતી સમાજ, ન્યૂ સાઉથ વેલ્સ, સિડનીના આ દિવાળી સેલિબ્રેશન, દિવાળીની ઉજવણી નિમિત્તે આજે તમે બધા ભેગા થયા છો અને આ પ્રસંગે ફરી એકવાર ગુજરાતી સમાજે મને યાદ કર્યો છે તમને બધાને હસાવવા માટે. એ બધાનું ગુજરાતી સમાજનો, ખાસ કરીને હર્ષદભાઈનો હું ખૂબ ખૂબ આભારી છું. જેને સમજણ પડતી હોય એ લોકો જાય અહીંયા ખુરશીઓમાં બેસે, ના સમજણ પડે ખાવા જાય. વિપુલ જે મારા વિશે મારી ઓળખાણ આપવા માટે આવ્યો હતો અને મારા વિશે ખૂબ સુંદર બોલી ગયો, મારો મિત્ર છે. બાકી વિપુલે બે દિવસ પહેલા મને ફોન કરીને પૂછ્યું હતું કે દિનકરભાઈ, મારે તમારી ઓળખાણ આપવાની છે, મને તમારો બાયોડેટા આપો. મોકો સિડનીમાં કોઈ બીજાએ મને પૂછ્યું હોત કે તમારો બાયોડેટા આપો તમે આલ્યો હોત, પણ તને મારે આપવાની કોઈ જરૂર નથી, તો મને બહુ સારી તો ઓકે છે. અને વિપુલ, હમણાં તો કોઈને મારો બાયોડેટા આલતો જ નથી. હું એટલું જ કહું છું કે એનાઉન્સ કરવો તો ખાલી એટલું જ કરો કે અમદાવાદથી દિનકર મહેતા આવ્યા છે અને તમને હસાવશે. મને કે કેમ, મેં કહું આજથી બે વર્ષ પહેલાં હું આલતો હતો, આખો કાગળિયો લખીને આલતો હતો. છેલ્લા બે વર્ષથી બંધ કર્યું છે કે અમદાવાદની એક સંસ્થાએ મારો કાર્યક્રમ રાખેલો અને એના પ્રેસિડેન્ટ મારી ઓળખાણ માટે ઊભા થયા, મારા વિશે એટલું બધું બોલ્યા. હું જે છું એ તો બોલ્યા, પણ હું નથી એ બધું બોલ્યા. એટલું બધું બોલ્યા શરૂ થઈ ગયા. આપણે સંસ્થાના સર્વ સભ્ય ભાઈઓ અને બહેનો, આજ આપ સૌ સારી રીતે જાણો છો કે આપણે એ સંસ્થામાં આપણે અમદાવાદના, આપણે ગુજરાતના, આપણે હિન્દુસ્તાનના, હવે તો ઇન્ટરનેશનલ કહીએ તો તે પણ ખોટો નથી, તેવા હાસ્ય કલાકાર, જોક્સ અને મિમિક્રીનો બેતાજ બાદશાહ, કોમેડી કિંગ દિનકર મહેતાનો હાસ્ય રસિક કાર્યક્રમ રાખ્યો છે. ક્લબના પ્રમુખ તરીકે, સંસ્થાના પ્રમુખ તરીકે મારી એક નૈતિક ફરજ બને છે કે મારા આપ સૌને એમની ઓળખાણ આપવાની છે. જો કે આપણી અમદાવાદની જનતાને એમની ઓળખાણની જરૂર નથી, બધા જ એમને ખૂબ સારી રીતે ઓળખો છો. ખૂબ જ જૂના અને જાણીતા કલાકાર છે. 30-30 વર્ષથી તેઓ આ ક્ષેત્રમાં છે. અવારનવાર તેઓ પરદેશ, અમેરિકા, આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા જાય છે, ત્યાં વસતા આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને હસાવે છે. અને આજે આપણી સંસ્થામાં તે આવ્યા છે તે પણ આપણી સંસ્થાનું અહોભાગ્ય છે. હવે એમનો કાર્યક્રમ શરૂ થાય પહેલાં મારે સભ્ય ભાઈઓ બહેનોને એક નંબર વિનંતી કરવાની છે કે ઘણા સભ્યોની ચાલુ વર્ષની ફી હજી નથી. જો તમે ફી રેગ્યુલર નહીં આપો તો આવડી મોટી સંસ્થા આપણે કેવી રીતે ચલાવીશું? બાકી એક પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું કે જો તમે મને ફી રેગ્યુલર આપશો તો આ દિનકર મહેતા કંઈ નથી. આના કરતા ટોપ ટોપ આર્ટિસ્ટ, આના કરતા સારામાં સારા આર્ટિસ્ટ આપણે દર વર્ષે અહીં બોલાવીએ છીએ. એટલે એક બાજુ ધાબેલી જાય પછી ત્યાંથી ભૂસકો મનાવડાવે, તો ત્યારથી આપણે બંધ જ કરી દીધું. લોકો મારા વિશે જે કહેવું હશે હું કહીશ, બાકી કોઈ કહે નહીં. બાકી 30 વર્ષથી લોકોને હસાવાના રવાડે ચડ્યો છું. એનું એક જ કારણ છે કે વર્ષો જૂની આપણી ગુજરાતી કહેવત છે, અહીં બેઠેલા બધાએ સાંભળેલી છે કે હસેનું ઘર વસે. પણ ઘર વસ્યા પછી કેટલા હશે? હસેનું ઘર વસે જ, પણ ઘર વસ્યા પછી ભૂખા નીકળી જાય, હપ્તા ભરી ભરીને બિચારો તૂટી જાય. હમણાં અમદાવાદથી હું અહીંયા આવવા નીકળ્યો અને અઠવાડિયા પહેલા હું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયો. ડૉક્ટર બધું ચેકઅપ કરીને મને કે દિનકર ભી એક સાચી સલાહ આપું. મેં પૂછું, મને કે સવાર સવારમાં અડધો કલાક લોન ઉપર ચાલો. મું કહું 20 વર્ષથી આખું ઘર લોન ઉપર ચાલે. મને કે બેંકની લોન નહીં, બગીચાની લોનની વાત કરું. મું કહું તો ટ્રાય કરીશ. પણ સિડનીમાં મારી સામે બેઠેલા મારા ગુજરાતી ભાઈઓ અને બહેનો, વતનથી દૂર એક નવું વતન તમે અહીંયા ઊભું કર્યું છે. આજે વાતાવરણ જોઉં છું, આ મજા જોઉં છું, મારી સામે બેઠેલા જોઉં છું, ફૂડ કાઉન્ટર જોઉં છું. આમાં ખાસ મને એવું નથી લાગતું હું આજે સિડનીમાં છું, એમાં ખાસ જે માખીઓ ઉડે છે એ ઉપરથી તો મને એવું લાગે છે કે હું અમદાવાદમાં છું. અને અહીંયા અમદાવાદથી હું આવ્યો છું તમને લોકોને હસાવવા. એનું કારણ એ નથી કે અમદાવાદનો એક જ કોમેડિયન છું, કે અમદાવાદમાં જેટલા કોમેડિયન છે એમાંથી બે કરનો નવરો એકલો તો અહીંયા આવ્યો છું. ખાલી મને એકલાને જ ઓસ્ટ્રેલિયાનો વિઝા મળ્યો એટલે અહીંયા આવ્યો છું. એકલા અમદાવાદમાં મારા જેવા બીજા 38 છે.
એટલે મને ઉમેરો તો 40 થાય. ટોટલ 40 કોમેડિયન એટલા અમદાવાદમાં છે. મારો ભીબન બન કે આટલા કોમેડિયન તો બોમ્બેમાં નથી, મદ્રાસમાં નથી, દિલ્હીમાં નથી, કલકત્તામાં આટલા કોમેડિયન નથી. એટલા અમદાવાદમાં પેદા થઈ ગયાનું કારણ શું? મૂક્યું એક જ કારણ, કોઈપણ ધંધો, કોઈપણ બિઝનેસ, કોઈપણ ઇન્ડસ્ટ્રી ક્યાં ડેવલપ થાય, ક્યાંનો વિકાસ થાય? જ્યાંથી એનો કાચો માલ પાસે પડે ત્યાં, જ્યાંથી રો મટીરિયલ ઇઝીલી અવેલેબલ હોય ને ત્યાં જે બિઝનેસ ડેવલપ થાય. તમે સુરત બાજુ જાઓ તો તમને સુગર મિલ, ખાંડની મિલો જોવા મળે કારણ કે ત્યાં શેરડી બહુ પાકે. સૌરાષ્ટ્રમાં તમને ઓઇલ મિલ જોવા મળે કારણ કે ત્યાં મગફળી બહુ પાકે. તમાકુની ખળીઓ ચરોતરમાં જોવા મળે કારણ કે ત્યાં તમાકુ બહુ પાકે. અને અમદાવાદમાં આટલા બધા કોમેડિયન જોવા મળે કારણ કે અમદાવાદમાં કોમેડી બહુ પાકે. ઇન્ડિયા લેવલે નહીં, વર્લ્ડ લેવલે વાત કરીએ ને, વર્લ્ડ લેવલે તો જેટલી ઊંચી સેન્સ ઓફ હ્યુમર અમારા અમદાવાદમાં છે ને એટલી વર્લ્ડમાં કોઈ જગ્યા નહીં. અમારે જોક ખોદવા જવું જ નથી પડતું, અમને જોક હામેથી મળે છે. રસ્તે ચાલતા લોકો જોક કરે છે. હમણાં એક ભાઈ મને રસ્તા મળે નહીં, જાનની પહેચાન, મને ઉભો રાખીને કે બાપુ 1000 રૂપિયા ઓછી ના લો. મોકલે હું તો તને ઓળખતો નથી, પેલો તો ઓળખે જ આપતો નથી. બોલાવ એવું કેવું ચિત્ર્યું હશે એને, ઓળખી તો હાલ. અમાર તો જોક માટે દરિસ નો એજ બાર એની બડી કેન ડો જોક. 70 વર્ષના મારા કાકાને મેં ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા આપણે લગ્ન ના કરીએ તો ફાયદો શું થાય? તમારે કે પલંગની બે બાજુથી ઉતરાય. 70 વર્ષે ડોહાનું ધ્યાન પલંગમાં ચોંટેલું હતું. અમારે તા તો ડોહાઓ જોક કરે, નાના છોકરાએ જોક કરે. 7 વર્ષના છોકરાને સ્કૂલમાં ટીચરે, 7 વર્ષના છોકરાને સ્કૂલમાં ટીચરે ખાલી એટલું જ કીધું કે 5 ફ્રૂટ્સના નામ લખ, 5 ફળના નામ લખ. એટલે છોકરાએ લખ્યું 1 ચીકુ 4 કેળા. થઈ ગયા 5 ફ્રૂટ. ટીચર ક્યાં કીધું બધા ફ્રૂટ અલગ હોવા જોઈએ? અને અત્યારનું આ અત્યારનું જનરેશન છો, અત્યારનો છોકરો કોઈને ગાંઠે નહીં, ભલભલાની ફિલ્મ ઉતારી નાખે. હમણાં એક છોકરો 40-50ની પાર્ટીમાં, એની મમ્મી કે મમ્મી મમ્મી તું જૂઠું બહુ બોલો છો. મમ્મી કે લાફો મે તો ડાચું ફેરવી નાખીશ. હું કદાચ જૂઠું બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. કા બેટા પરી આકાશમાં ઉડે? કે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલે માસી જોડે બપોર પિક્ચર જોવા ગઈ છે ને, તો પપ્પા આપણી કામવાળી કે ખાલી એ તૂતા છે કે પરી જેવી લાગે છે. અને મમ્મી કેમ પપ્પા એવું કહેતા હતા? તો કે હા, તો કે કાલે ઉડશે. આજે કામ કરે હિસાબ આલ દો પચ્ચો ઉડાડું કે. પરી તો બેટા કોઈ બી ઉડે, ઉડાડતા આવડવું જોઈએ. અમારા અમદાવાદમાં કોમેડી મેં તમને ના કીધું, ખોદવા જવું ને આપણે રસ્તા મળે. હમણાં દિવાળીનું વેકેશન પડ્યું ને એ પહેલાં મારું ભાઈબંધ અને વાઈફ ઘેર આવ્યા. મને કે દિનકર ઉનાળાના વેકેશનમાં તો કંઈ સારું જવાયું જ નહીં, પણ દિવાળીની વેકેશનમાં બેરી છોકરા લઈને ગોવા જવાનો વિચાર છે. શું ખર્ચો આવે? મૂકું વિચારનો કોઈ ખર્ચો ના, ખર્ચો જ ગોવા જાવ તો જ આવે. બાકી વિચાર તો તાર જાનો કરવો તાનો કર. કે કરો કામ તો ગયા ઉનાળામાં મેં દાર્જિલિંગનો વિચાર કરેલો, એ વિચાર જ કરતા જતા ના. અમારા અમદાવાદની સવાર, અમદાવાદના બધા કેરેક્ટરો બધા ફૂલ ઓફ કોમેડી. રસ્તે ચાલતા જોક થાય. હમણાં કાકા માણેક ચોકમાં ચાલતા ચાલતા જતા હતા, વાકો વળી કંઈ લેવા ગયા. પછી ધોતી ઉપરાંત લૂસતા લૂસતા મોઢું બગાડીને મારી હામું જોઈને મને કહે, શું મારા બેટા અમદાવાદમાં લોકો છે? કેમ શું થયું? મને ખરા ગળફા કાઢે છે તો રૂપિયા જેવડા જેવું. કઈ કારણ કરું પણ એમાં હાથ ગાલવા. ડોહાને એમ કે ચમકે બધી ચાંદી જ હોય. અમારા અમદાવાદમાં કોઈ કોઈને ગાંઠે નહીં, બધા એકબીજાના બાપ, બધા એકબીજાને બનાવવાનો જ પ્રયત્ન કરે. હમણે સ્ટુડિયોમાં એક ભાઈ ગયા ફોટો સ્ટુડિયોમાં, જૈન પેલાને કે પાસપોર્ટ ફોટો પડાવો છે. પાસપોર્ટ એટલે કે પાડીએ છે પણ એક શરત છે. એટલે કે શું? બૂટ આવવા જોઈએ, શૂઝ આવવા જોઈએ. પાસપોર્ટના ભાવમાં પેલાને આખો ફોટો પડાવે. ફોટોગ્રાફરે અમદાવાદનો આવશે કાઢીને માથે મૂક.
પાસપોર્ટ માં બૂટ લાવું છું. અમારા અમદાવાદ ને કોઈ બનાવી ના જાય, અમદાવાદી ને બનાવી જાય ને તો અમદાવાદી જ હોય, પછી ભલે સીટ ની બેઠો હોય. ગયા વર્ષે અમદાવાદ આવેલો એક જણ, એક ગુજરાતી સિડની નો અમદાવાદી બનાવી ગયો, બની ગયો, ઘેર હુતો છે, જે બનાવી ગયો અહીંયા છે, જિગ્નેશ શાહ. ગયા વર્ષે ઇન્ડિયા આવેલો, હર્ષદભાઈ મારું સરનામું આપ્યું હતું, મારે ઘેર આવ્યા, મને કહો આવો જિગ્નેશભાઈ, મને કે દિનકરભાઈ તમારું કામ છે. મેં કહું શું કામ છે? તમારા ટેલર નું મને એડ્રેસ આપો, તમે જ્યાં કપડાં સીવડાવો છો એ દરજીનું સરનામું આપો. મેં કહું કેમ? મને કે તમારું કપડાંનું ફિટિંગ બહુ ફાઇન છે, મારે થોડા સીવડાવવા છે. મેં કહું મારા ટેલરનું એડ્રેસ હું તને એક જ શરત આપું. તો મને કહું શું? મેં કહું તારે એને મારું એડ્રેસ નહીં આપવાનું. તને સમજી ગયો કે આ બાકીવાળો કેસ છે. મેં કે સારું, તમારું એડ્રેસ નહીં આપો પણ મને એનું એડ્રેસ આપો. મેં મારા ટેલરનું એને એડ્રેસ આપ્યું, અમદાવાદમાં દાદુ નામની દુકાન છે ત્યાં જિગ્નેશ ગયો. જૈન પેલા કે પેન્ટની સિલાઈ કેટલી લો છો? પેલા કીધું 500 અને ચડ્ડીની તો 250. આ કે 10 ચડ્ડી સીવડાવી માપ લો. દરજી ખુશ થઈ ગયો, 10 ચડ્ડીનો હમ તો ગ્રાહક. મેજર ટેપ લઈને આવ્યો, જિગ્નેશની કમર માપી, લંબાઈ માપતો હતો. જિગ્નેશ કે લંબાઈ આટલે સુધી. પેલો કે આટલે કેમ? તો અમે સિડની માં એવડી જ પહેરીએ. પેલા સીવી આલી પણ બીજે દાડ બોર્ડ મારી દીધું, ચડ્ડી નહીં સીવતા. પછી મને ના પાડી દીધી, હું સીવડાવતો મન કે બંધ, તમને પેન સીવીને કાપી આલું, બાકી ચડ્ડી બંધ. બહુ મજાનું શહેર છે અમદાવાદ, આવો ત્યારે ધ્યાન રાખજો. અમદાવાદ આવો ને રિક્ષામાં બેસો ને તારા ખાસ ધ્યાન રાખજો, રિક્ષાવાળાઓ જોક કરે છે. હમણાં રિક્ષામાં બેઠો, ફૂલ સ્પીડે રિક્ષા ચલાવાય, એટલી રફ ચલાવે, મેં પાછળ બોચીમાં જ ચાલ્યો. હું કોઈ ડફોડ આટલી રફ ચલાવાય? જ્યારે ધીમે ચલાય ધ્યાન રાખ, મારે ઘેર 4 છોકરા છે. મન કે એમાં ધ્યાન મારે રાખવાનું તું તમારે? કે જ્યારે આખું જો તમે ના રાખ્યો નહીં, મને કહો છો? ઊભી રખાઈને પૈસા આપીને ઉતરી ગયો. મેં કહો બીજી એવી રિક્ષામાં બેસો જે ઠરેલો હોય. એક રિક્ષા ઊભી રાખી, એની પાછળ બધા નામ લખેલા હતા, મીના ને ટીના ને પ્રિતેશ ને આશીષ ને. હું કહો આ છોકરા વાળો છે, આખા ફેમિલીના છોકરાઓના નામ લખે છે, આ છોકરા વાળો છે, આની રિક્ષામાં બેસવામાં જોખમ નહીં. એટલે હું એની રિક્ષામાં બેઠો, એ હારો રફ ચલાવે. મોકલ્યા ભાઈ આ તારી પાછળ રિક્ષામાં નામ લખેલા છે, એટલે હું એમ સમજો કે તું બૈરી છોકરા વાળો છું, તું હાચવીને ચલાવીશ, એટલા માટે બીજી રિક્ષા છોડીને તારામાં બેઠો, તું આવી ચલાવે છે. મને કે આપણા લગ્ન જ નથી થયા. હું કહું પાછળ નામ કોના છે? કે મારી રિક્ષામાં જે ટીચાયા ને એના, જેને ફ્રેક્ચર થાય ને એના જ નામ પાછળ લખો. કોઈને કશું કહેવાય જ નહીં, અમારે કોઈને કશું ના કહેવાય. અમારે તો વેપારીઓ હોશિયાર ને ગ્રાહક હોશિયાર, કેરેક્ટરો એના કરતા વધારે હોશિયાર. મારા કાકાનું કેરેક્ટર છે, હવાર હવારમાં ઘેર આવ્યા, મને કે ચાલ નાસ્તો કરવા. લોકો આ કોઈ દડો અડધી ચા નથી પીવડે ને જે નાસ્તો કર્યાની વાત કરે છે. નાઇટ ડ્રેસમાં જ હું તો નીકળી ગયો, બ્રશ કરીને રેસ્ટોરન્ટમાં જઈને બેઠા. વેઇટરને બોલાયો, એક કામ કર, બે ફાફડા લાવી, બે ચા લાવી, બે જલેબી લાવી. ખાધું, બિલ આવ્યું 20 રૂપિયાનું. મન કે આલી દે. હે, બિલ આલી દે. હું શું આલી દે? તમે જોજો નાઇટ ડ્રેસમાં નીકળો છું, તમારે ઘેરથી નીકળ્યું તો કેવું છે ને મારે ત્યાં પૈસા નહીં? મને કે એમાં કહેવાનું હોય? તને બોલાવ્યો હોય તમને સમજણ ના પડી કે મારી પાસે ના હોય તો તને પાસે તારી પાસે આવું ને? મારી પાસે હોય તો મેં રેસ્ટોરન્ટ નહીં જોઈ? હું કઈ બધી માતાજી પછી કરજો. પેલો મેનેજર કે માલિક મારો તમારો હાડોક બનાવી નથી તો છોડે, મારી મારીને મફળી જેવા કરી નાખશે પૈસા ના લે તો. મને કે આપણા પૈસા ના લે. પેલો મારે, મેં કહો બોર્ડિંગ ટાઈમ છે, મારે જ ને શાંતિ રાખ. વેટર કામ આય,
બે બીજા ફાફડા લાય, બે ચા લાય અને બે જલેબી લાય. મેં કહ્યું તો 20 નો બિલ કર્યું છે ને ક્યાં 40 નું કરો છો? મને કે 20 માં માર ખાવાનો છે અને 40 માં માર જ ખાવાનો. તો ખાઈને ખાઈએ તો વાંધો નહીં, થોડી તાકાત રહે. અરે 40 નું બિલ કરી નાખ, ઉભા થતા હું તો પફડું. મને કે બીવત શું મારી વાહે રે, ચાલ તાર કાકો જોડે ને તાર ટેન્શન નહીં કરવાનું. હું કાકાની પાછળ કાઉન્ટર ઉપર ગયા તો કાઉન્ટર પર મેનેજર જોડે કસ્ટમરને ઝઘડો ચાલે. પેલો કસ્ટમર કહે કે મેં તમને 85 ની નોટ આપી. પેલો કે નહીં, તમને 20 ની નોટ આપી. કે મેં તમને 50 ની નોટ આપી. નહીં મિસ્ટર, તમે મને 20 ની નોટ. અરે તમે કાઉન્ટરમાં જો તો 50. અરે કાઉન્ટરમાં તો ગઈકાલ રાતે 50 નોટ પડી હોય, 50 એટલે તમારી થઈ ગઈ. 20 ની આપીને 50 ના ગળે પડો છો? આ ઝઘડમ કાકા કે આ તારી 50 માં મેં ફોની આલી જો ભૂલતો નહીં. પેલો મેનેજર કે તમારી હોની યાદ છે પણ આને તો 20 ની આલી. 40 નું કઈ હાઈટ રોકડા લઈને આવ્યો. મન કે આવું તન ફાવે? મેં કહું ના ફાવે. મન કે આપણી જોડે ફરવા કોઈ ટેન્શન નહીં. પછી તો મન બોમ્બે ફરવા લઈ ગયો. અલગ અલગ ડબ્બા નંબર આવેલા, તે જ એ ડબ્બામાં હૂતો તો ઉપરના પાટલી ઉપર. એમાં નીચે બહુ તોફાની છોકરાઓ બેઠેલા, છોકરાઓ બહુ તોફાન કરે, બંને જુવાન છોકરાઓ એકદમ નોટોરિયસ. એક છોકરો બીજાને કહે કે આપણે હોકળ ખેંચવી છે. પેલો કે કેમ? તે લોકો વિચાર કરે કોણે ખેંચીને કેમ ખેંચીને મજા આવે. પેલો કે મજા તો આવે પણ જોર તારા બાપાએ આવે. સાંકળ ખેંચવાનો રૂપિયા 1800 ડન બોર્ડ વાંચ, 1800 રૂપિયા લઈ જાય. પેલો કે પણ આપણે કહીએ કે મેં ખેંચી તો પકડીએ ને, આપણે કહેવાનું જ નહીં. પણ ડબ્બામાં આવે ને પૂછે તો આ કાકા કૂતો છે ને એનું નામ દઈ દેવાનું. અને ના મને ના છે ને માને, આપણે કહેવાનું સાહેબ અમારે દેખતા એને જ ખેંચી છે. અને ઇનકેસ પકડીએ ને આપણે 250 કાઢવા પડે તો 125 આપણે શેર કરીશું. એમાં મારા ખિસ્સામાં હોની નોટ ફાટલી છે એ નીકળી જશે. તારી પાસે કેટલા છે? પેલો કે મારી પાસે 200 છે. કે મારી પાસે 200 છે, 250 જાય તો 150 રહેશે. અને આ ક્યારે પેલો ડોહો ના મને તો ને હાંકળ ખેંચી ગાડી ઊભી રહી ગઈ. ટીસી ડબ્બામાં આવ્યો. આ ડબ્બામાં સાંકળ કોણે ખેંચી? ઉપર કાકા સુતા છે ને એમણે ખેંચી. કાકાને ઉડાડ્યો. તમે હાંકળ ખેંચી? કાકા કે મેં ખેંચી. કેમ? છોકરો કે જો માણી ગયો ને. કેમ ખેંચી? કાકા કે સાહેબ નીચે બે ગુંડા હુતા છે, મારું ગળચું દવે ને મારા ખિસ્સામાંથી રૂપિયા 400 કાઢી લીધા છે, બે જણે 200 વેચી લીધા છે, એમાં ઓલાના ખિસ્સામાં હોની નોટ ફાટલી ગઈ છે. એટલે હું સાહેબ એકલો છું, મારે પહોંચાય નહીં, એટલે હાંકળ ખેંચવી પડે ને. લોકો હાંકળ ખેંચી 250 ભરે વગર ખેંચે, પડ્યો પડ્યો પાટિયા ઉપર 400 કમાયો. મને કે આવું ફાવે? મકુ ના, આ તમને ફાવે જ બહુ છે. 400 રૂપિયા તો પ્લસ થઈ ગયા. બોમ્બે જલસા કરાયા, અઠવાડિયું ફેર્યો. સાતમે દાડે ચોપાટી ઉપર અમે ફરતા હતા. મને કે ભેળપુરી ખાવી છે? હું ખાઈએ ચોપાટીને તો બધું બહુ વખણાય છે. મને કે પૈસા નહીં, પેલા 400 પતી ગયા. લોકો 400 પતી ગયા ને પૈસા નથી તો ભેળપુરી ખાવાની ચા તમે પૈણો છો? અમદાવાદ કેવી રીતે જશો? મને કહે ઉભો રહે ને તારા કાકો જોડે, તાર ટેન્શન નહીં કરો. મેં તને કીધું હતું ને પૈસા હું ગમે ત્યાંથી બનાવું. હું કહી કોણ તમારો હગો છે? મને કહું ઉભો રહે, તમે બોર્ડ વાંચો. મને કે કોમ કર, તને ડૂબતા આવડે? ડૂબતા મને કહે પાણીમાં ડૂબતા આવડે? મું કહું મને તરતા નહીં આવડતું એટલે ડૂબતા આવડે. મને કહે તો હા એક કોમ કર, પાણીમાં પડીને ડૂબ, હું તને બચાવું. મેં કહું પણ એથી પૈસા? મને કહે આ પાટિયું જ લખ્યું છે, ડૂબતા ને બચાવના ને 500 રૂપિયા ઇનામ. તું ડૂબ હું બચાવીશ, 500 મળશે, ભેળપુરી કરીને અમદાવાદ ભેગા થઈ જઈશું. મેં કહું બચાવશો? મને કહે બચાવ તો 500 મળે ને. તો હું તો પડ્યો બચાવ બચાવ બૂમ પાડીએ જો સાંભળે જ નહીં, ઊંધો ફરી ગયેલો. મેં કહું કાકા હું મર્યો યાર, બચાવ ને આ પાછળ શું વાંચો છો? મને કહે શાંતિ રાખ, પાઠ્યા પાછળ બીજું બોર્ડ છે, એમાં લખ્યું છે કે લાસ્ટ બાર કાર્ડના ને 1000 રૂપિયા ઇનામ. પેલા તો 250 હાલવા પડે ને આ પૂરા લઈને જવું. મૂકો હવે આના રવાડે ના ચડે, આ કેરેક્ટર જ અઘરું છે. અમદાવાદ હેન્ડલૂમ હાઉસમાં કાપડ લઈને કાપડ લેવા ગયો. તમે અમદાવાદ હેન્ડલૂમ હાઉસમાં આવો છો, 15 છોકરીઓ લાઈન બંધ ઉભી હોય કાઉન્ટર પર, સેલ્સ ગર્લ્સ. પણ તમારે એની દુકાન જેવી છોકરીઓને મોઢા નહીં હોય તમારે? અમારે તો એવા તોબડા ચડીને બેઠી હોય જ્યાં 3 મહિનાનો પગાર બાકી હોય અને જ્યાં આપણે હિસાબે બાકી હોય. કાકાને લઈને ગયો મૂકું, જે કાપડ તો પેલા બેનને કહો
કાકો એક બેનની સામે જઈને કલી કાપડ બતાય. પેલી બોલી કે એક્સક્યુઝ મી કાકા, તમને ચોકડીમાં બતાવું પ્લેનમાં? કાકા કે એટલે બધા જવાન જરૂર નહીં, અહીંયા જ બતાય. કાપડ જો મેં ચોકડીમાં જવાનું. ઓર કમ તો પાટિયા તન બેહારા માટે બનાયા છે. આજુબાજુ 50 જણ તોડું થઈ ગયું, કાકો પબ્લિક ને જોડે મૂળમાં આવી ગયું, મૂળમાં મૂળમાં સામે વળે ફેટ જલી કઈક લાફો મારીશ તો 35 દાંત પડી નાખી છે તાર મનમાં. એક જ લાફો 35 દાંત તોડી નાખી. ટોળામાંથી એક ભાઈ બોલ્યા, કાકા તમારી ભૂલ થાય છે, કોઈ પણ માણસના મોઢામાં દાંત 32 હોય, 32 નહીં, નોટ 35, 32 દાંત. કાકો પેલા કે મને ખબર હતી તું વચ્ચે ડાયો થવાનો છે, તૈણ તારા ગણ્યા છે આમ 32 એના તૈણ તારા એમ 35 કર્યા છે, તું બોલતો ને તો પેલા તૈણ તારા કાઢીશ. એ કાકો મારો જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેઠો, અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટમાં એર ઇન્ડિયામાં લંડન જતો હતો. હું છેલ્લા 10 વર્ષથી પરદેશ જ્યારે બી જઉં છું, જ્યાં બી જઉં છું તો એર ઇન્ડિયામાં જ જઉં છું. અત્યારે હું લંડનથી આવ્યો સિંગાપુર એરલાઇન્સમાં. હું જો લંડન સિંગાપુર સિડની એર ઇન્ડિયા હોત, 2 કલાક વધારે ફ્લાઇટ હોત, £200 વધારે ટિકિટ હોત, તો હું એર ઇન્ડિયામાં જ જાત. તો અમદાવાદથી લંડન હું એર ઇન્ડિયામાં જ ગયો. તો એર ઇન્ડિયાના મેનેજર મને ત્યાં એરપોર્ટ ઉપર મળ્યો. મેં કે સો નાઇસ ઓફ યુ દિનકર ભાઈ, અમે એવું સાંભળ્યું છે કે તમે છેલ્લા 10 વર્ષથી એર ઇન્ડિયામાં ટ્રાવેલ કરો છો, બીજી બધી એરલાઇન્સની ટિકિટ સસ્તી છે, તો તમે એર ઇન્ડિયામાં જ કેમ જાઓ છો? મેં કે એકલી એર ઇન્ડિયામાં જ મારી ઉંમરની એર હોસ્ટેસ હોય છે. બીજા બધા યંગ છોકરીઓ ને કોઈ આપણને ગાંઠે નહીં, કશું સરખે સરખો હોય ને તો કાં 8-10 કલાક જતા ખબર ના પડે. મારા કાકો પહેલી વાર લંડન આવતો હતો, પ્લેનમાં બેઠો, એર હોસ્ટેસ એનાઉન્સ કર્યું કે આપણો પ્લેન ઉપડવાની તૈયારીમાં છે, દરેક પેસેન્જરની વિનંતી કે પટ્ટા બાંધી દે. જણ નહોતો તણે પેન્ટના બાંધ્યા, જણ નહોતી સમજણ પડતી અને એર હોસ્ટેસ પટ્ટા પહેરાવતી, બધાને બેલ્ટ પહેરાવતી, પહેરેથી છેલ્લે પેલી કાકા પાસે આવી, કાકા એક્સક્યુઝ મી કાકા પટ્ટો, કાકા કે મેં તો લી ધોત્યું પહેરે, ધોત્યું પેલી પેલી કાકાનો પ્રોબ્લેમ, પણ સીટનો પટ્ટો છે ને તમારી કમરે આમ બાંધવો પડે. કાકા પેલી કમર નાકામ બોંધો છે, મને એવા પટ્ટા બટ્ટા બોંધવાની જરૂર જ નહીં અલી. પેલી કે કેમ? કાકા કે તું તો મારી છોડી બરાબર, તું તો મારી દીકરી બરાબર, અને મારી તો અમે ઉંમર થઈ ગઈ, તારા આખા બલૂનમાં જો ફરું તો પર તને કંઈ નહીં કરું, પણ આ બાકીના ને બોંધ્યા ને બહુ સારું કર્યું, આજે એમના ના બોંધો તો તારી ખેર નહોતી. પેલી કે ડોહા મારી સેફટી માટે નહીં બાંધો ને તમારી સેફટી માટે બાંધો. માણ માણ મા મુસીબતે ડોહાએ પટ્ટો બંધાવડા, પ્લેન ઉપડ્યું, કલાક થયો પ્લેન સ્ટેડી થયું, એટલે એર હોસ્ટેસ અને ટ્રોલી લઈને આવી, સર્વિસ ટ્રોલી લઈ. કાકાના ટ્રે ટેબલ ઉપર પ્લાસ્ટિકનો ગ્લાસ મૂક્યો, પેપ્સીનું ટીન મૂક્યું, પછી એને કાકાને પૂછ્યું, કાકા આવીશ? કાકા કે તું ક્યાં ત્યાં આવીશ? લંડન આવતા હોતી પેલી છોકરી એ બાજુ આવી નહીં કે અહીંયા જોખમ છે. આવા જોખમી કેરેક્ટર તો અમારતા બહુ છે, અમે લોકોને હંતાડતા હડતા હંતાડી હંતાડીને રાખીએ છીએ. પણ અમદાવાદની હું જે વાત કરું છું, હું અમદાવાદનો છું એટલે અમદાવાદ વિશે આટલું બધું બોલું છું એવું નથી, અમદાવાદ છે એવું એટલે આવું બોલું છું. હસી ખુશી મોજ મજા ને મસ્તીથી કોઈ જીવતું હોય ને આખા વર્લ્ડમાં તો એકલા ગુજરાતીઓ, અને એમાંય અમદાવાદમાં. અત્યારે અમદાવાદમાં ફોન કરો, અત્યારે અમદાવાદમાં ફોન કરો, કેમ છો બોસ? અરે જલસા છે યાર, જલસા જ કરતા હોય બધા, બધા અમદાવાદમાં જલસા જ કરતા હોય, ટેન્શન દેને કા લેને કા નહીં. અને કેવી ખમીર વાળી પ્રજા છે. એક અમેરિકાને એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટી ગયું, એમાં તો અમેરિકા અડધું ભાંગી ગયું, હજી લોકો ફફડે છે ત્યાં આગળ. એક ઝાટકો આવ્યો છે દેશને, સુપર પાવર, એક જ ઝાટકો આવ્યો છે એમાં હજી લોકો બીવે છે. અને આવો અમારો અમદાવાદ, છેલ્લા 3 વર્ષમાં 3-3 ઝાટકા આવી ગયા, તો બધા બિંદાસ બેઠા જ અત્યારે. અમને અમને તકલીફો પડે છે, પણ અમે તકલીફમાંથી બીજી મિનિટે બેઠા થઈ જઈએ, બેક ટુ નોર્મલ વેરી સોન.
ત્રણ જાડકા તમને તારીખો કહું, 13 જુલાઈ 1900 સિડનીમાં બેઠેલા ને ખબર નહીં હોય દાડે અમદાવાદમાં શું થયેલું. એ દિવસે એકલા અમદાવાદમાં 20 ઇંચ વરસાદ, 24 કલાકમાં 20 ઇંચ વરસાદ, આખા અમદાવાદમાં પાણી પાણી પાણી, જલસા કરો. અને એક જ દિવસમાં 24 કલાકમાં 20 ઇંચ પાણી ભરાયું 13 જુલાઈએ. પછી 14 અને 15 અમદાવાદમાં લોકોને ઘરની વાતો કેવી હતી આવી, દિનકરભાઈ નીચેનું ઘર તો લેતા જ નહીં, ભોયરા વાળું તો બોલતી ના લેતા. એ ભાઈબંધ કે મને તો દિનકરિયા શું ગાણ પણ સૂજ્યું, કોઈ એવું કીધું દિવાળીમાં ખાંડના ભાવ વધશે તો ભરી લે. મેં વળી 15-20 કિલો ઘરમાં ચાલે એટલી ભરવાની જગ્યાએ લાલચ કરી 4 આખી બોરી હો કર્યા નહીં ઉતારી ભોયરામાં. ભાઈ વાત કે આટલી બધી શું કરવી છે? મેં કહું ગાડી શાંતિ રાખ, દિવાળી વેચીશું, ગમીશું ને તો ગોવા લઈ જઈશ બધાને, જલસા કરીશું. ભોયરામાં 4 બોરીઓ ઉતારી આખી ગુણો, અને હારું હાડલક કેવા નસીબ કેવા આડા, દિવાળી આવે પેલા વરસાદ આવ્યો, ભોયરામ પાણી ભરાઈ ગયા. બીજે દાડે ઉતરીને જોઈએ ને તો ખાંડ જડે નહીં, ખાલી કોથળા તરે પાણી. મારી વાઇફ કે હે આ શું થયું? મૂકું ચાસણી. મને કે હવે મૂકું કઈ નહીં, ડબ્બા ભરી ભરીને વેચો ગુલાબજાંબુ વાળાના જલેબી વાળા, ખાંડના પૈસા નીકળો તો બહુ છે, કોથળાના નીકળતો બહુ છે. એક ભાઈબંધ તો મને કે દિનકર મારો તો પાલડીમાં ઇન્ડિપેન્ડન્ટ બંગલો કમ્પાઉન્ડ વોલ વાળો, ડ્રોઈંગ રૂમમાં આટલા આટલા પાણી, છોકરા આવડા આવડા મરવા દેવાય? છોકરો તો જલીને બેહાડી દીધા તિજોરી ઉપર, બેહી રહો ઉતરે તો મરવાના જવાના આવો. છોકરા તો હકણાના બે વરગડે બૂમો પડે, પપ્પા ભૂખ લાગી છે, મમ્મી ગાવું છે, ત્યાં બેઠા બેઠા 5 બિસ્કીટના પડીકા દાબી ગયા. અને અમે તો દિનકર આટલા વરસાદમાં કોને હાચવીએ, આ છોકરા હાચવીએ કે ઘરનું ફર્નિચર હાચવીએ? એ કે આટલા પાણીમાં સાલું બધું તરે, બોલ. ટેબલ ચાલ્યા સોફો ભાગે, સોફો ચાલ્યા ખુરશી ના હે, કંટાળીને મેં તો વાઇફને કીધું તું મૂકું જોપે તાળું મારી દે. મન કે કેમ મૂકું બંગલામાં બંગલામાં ભલે ફરતું, પાણી ઉતરે પછી લઈ આવીશું પાછું. બાકી આ જો પાણીમાં રોડ ઉપર ગયું તો આપણે રોડ ઉપર આવી જઈશું. 2 લાખમાં હમણાં જ ફર્નિચર કરાયું છે, મેં 80,000 જે આપવાના બાકી છે. એ ભાઈબંધો કહો મને દિનકર તારું પેન્ટ હાઉસ ગમ્યું, એ ચોથે માળની ગેલેરીમાં બેઠા હોઈએ, ચા કે કોફી પીતા હોઈએ, આજુબાજુ બધે પાણી પાણી હોય તો કેવો સિનેરિયો લાગે, જાણે કાશ્મીરમાં હાઉસ બોટમાં બેઠા હોય એવું લાગે, કે અમેરિકાની બહામાં અમેરિકાથી બહામાં જતી ક્રુઝમાં બેઠા હોય એવું લાગે. આ દિવસ હતો 13 જુલાઈ, આ વાતો હતી 14 અને 15 જુલાઈની. કુદરતનો પહેલો ઝાટકો અમારા અમદાવાદને, કુદરતે અમદાવાદને પલાળ્યું. જસ્ટ વિધિન 6 મંથ, 6 જ મહિનામાં બીજો ઝાટકો ટકા ધરતીકંપ આવ્યો. 26 જાન્યુઆરી કુદરતે અમદાવાદને નહીં અડધા ગુજરાતને હલાવ્યું, ભુજથી ભરૂચ સુધી બધું હલી ગયું 26 જાન્યુઆરીએ. પછી 27 અને 28 ની વાતો કેવી હતી અમારા અમદાવાદમાં 14 અને 15 જુલાઈ કરતા આખું પિક્ચર રિવર્સ, નીચેનું ઘર જ લેવાય. સહેજ હોલે તો તમે દોડીને ભાગી દો કો લ્યા, અને 10-10 માળા હાઈરાઈઝ ટાવરમાં તો પડતા જ નહીં હો, અત્યારે તો 9 અને 10 માળા બિલ્ડર 2 લાખ ઓછા કરી આલે. એ ભાઈબંધો કે દિનકરિયા હું તો 8 માળે રહું, શરૂઆતમાં તારી ભાભીએ બૂમ પાડી મને કે ગેસ હલે છે, કુકર હલે છે, હું હલું છું, મૂકું હલું છું વાળી ભાગો તો ધરતીકંપ છે. તાર ભાભીને હાથ ચલી નીચે ઉતર્યો, 4થે માળે આવ્યા ને તપર તાર ભાભી ઊભો રાખ્યો મને કે હા હા ગેસ ચાલુ રહી ગયો, ઓલવી આવું? મેં ઓલવાના જઈશ, તું ઓલવાઈ જઈશ, હેણ હેણ નીચે. મારા મારા હાથ ચલીને નીચે લઈ આવ્યો. 10 મિનિટ દિનકર હું બોલી નથી શક્યો, હાફ ચડી ગયેલા હા હા ધરતીકંપ. અને ધરતીકંપ તો 3 વર્ષ થઈ ગયા. હમણાં હું ડૉક્ટરને તબિયત બતાવવા ગયો ને હર્ષદભાઈ, તો ડૉક્ટર મને કે દિનકર ભાઈ ધરતીકંપને 4 વર્ષ થવા આવ્યા, 3 પૂરા થયા. ધરતીકંપ ઉપરથી તમારે શીખવા જેવું તો તમે ના શીખ્યા. હું ગુરુ ધરતીકંપ ઉપરથી મારે શું શીખવા જેવું હતું? મને કે ધરતીકંપમાં કયા મકાનો પડ્યા? અમદાવાદના બધા મકાન નથી પડ્યા, એવા જ મકાનો પડ્યા જેના પિલરની લોડ બેરિંગ કેપેસિટી, દરેક પિલરની વજન ઝીલવાની જે તાકાત હોય એના કરતાં જે જે બિલ્ડરે ઉપર વધારે ચણ્યું હતું એવા જ બિલ્ડિંગો પડ્યા. મેં કહ્યું મારે શું? મને કે તમારે એવું જ છે, તમારા બે જે લોડ બેરિંગ પિલર છે એની ઉપર તમે ઉપર વધારે ચણ્યું છે.
ચાલુ શું એ પડતા નહીં કોઈ દાડો. શું કરું યાર, શું કરું યાર, ના ચાલે દિનકર ભાઈ, બોડી ઉતારો, શરીર ઉતારો. મેં કહું બહુ ટ્રાય કર્યા નથી ઉતરતા. મને કહું હું એક કસરત બતાવું, હું કસરતનું નામ ના લઈશ, કસરત અમારા માથે ના થાય. મને કે કેમ, મૂકો અમે બામણ છીએ, તું તો બોલવા વાળો, તારે બોલવું છે, તું પાછો વાણિયો છો. અને તમને ખબર છે ને સાચો બ્રાહ્મણ કોને કહેવાય, સાચો બ્રાહ્મણ કોને કહેવાય, જે ઝેર ખાય પણ ઘેર ના ખાય. ને એમાં પાછો ઝેર બી પાછો ઘેર ના ખાય. અહીંયા જે વડીલ વર્ગ છે એને ખબર હશે કે પહેલાના જમાનામાં બ્રાહ્મણો કોઈ જમવા જતા ને તો જમતા પહેલા અપોષણ લેતા, આટલો ભાત ખાતા, આટલો ભાત ખાઈને લાડુને મોંટાને ફૂલવડીને ફૂલવડાને ગોટીને ગોટા દબાવે, અને છેલ્લે પાછા દાળ ભાત વખતે ભાત લેતા. કે બ્રાહ્મણ પહેલા ને છેલ્લા સ્ટાર્ટર્સમાં આફ્ટર્સમાં બે ટાઈમ ભાત કેમ લે, એની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, એનો અંગર સ્વાદ છે, ફિઝિકલી ખાવાનો શોખીન છે, ખાતા ખાઈ નાખે છે, પછી એને બીક લાગે છે કે વધારે ખવાઈ ગયું છે, અને ખાધા પછી કંઈ પ્રોબ્લેમ થાય, એમાં વસ કમ ટુ વસ ઝાડા ઉલટી થાય તો બે બાજુથી ભાત જ જાય. લાડુ જે પાકો માલ છે એ સેફ રહેવો છે. જો આજે હું બ્રાહ્મણ છું, ઓડિયન્સમાં ઘણા બ્રાહ્મણ હશે, ઓડિયન્સમાં ઘણા બ્રાહ્મણોને ઓળખું છું, રવિભાઈ પંડિત બેઠા છે, તુષાર ભટ્ટ છે, વિપુલ વ્યાસ, અમે બધા બ્રાહ્મણો છીએ. પણ હું મારી સામે હર્ષદભાઈ જ્યારે બહુ વાણીઓને જોઉં ને એમાં પહેલાં તો તમે જ બેઠો છો મારી સામે. ઓડિયન્સમાં હું મારી સામે બહુ વાણીઓને જોઉં ને, આઈ ડોન્ટ નો આજે કેટલા છે, પણ હશે, બ્રાહ્મણ કરતાં વધારે હશે. હું મારી સામે ઓડિયન્સમાં જ્યારે બહુ વાણીઓને જોઉં ને તો મને મારું બાળપણ યાદ આવે. સુધાકર બાળપણ કે નાનો હતો ને ત્યારે દરેક વાર્તામાં એવું સાંભળ્યું છે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણીઓ હતો. સાહેબ એક વાર્તા મને એવી બતાવો જેમ એમ કીધું કે એક ગરીબ વાણીઓ હતો અને એક ધનિક બ્રાહ્મણ હતો. નોટ પોસિબલ. હવે આ બે કોમ્યુનિટીમાં મોટામાં મોટો ફરક શું, વાણી અને બ્રાહ્મણમાં ફરક શું? વાણીને કોઈ પણ વસ્તુ કરતા પહેલા ખબર પડે કે આ ના કરાય, અને બ્રાહ્મણે કર્યા પછી ખબર પડે કે આ નહોતું કર્યું, ખોટા પડ્યા. મેં ડોક્ટર નું નામ કિરીટ, મેં કહું કિરીટ મારાથી કસરત થઈ થાય, મને કઈ દિનકર ભાઈ કસરત નું નામ સાંભળી અકળાવ નહીં, આ મારી પોતાની રિસર્ચ છે, આ કસરત હું બતાવું કરવાની છે તમારે, દિવસમાં 5 કે 6 વાર 15 સેકન્ડ કસરત કરવાની, મેં કહું તો થશે, 15 સેકન્ડ આ કસરત કરવાની છે, દિવસમાં 5-6 વાર કરવાની છે, અને ગળાની કસરત છે, નેક એક્સરસાઇઝ દિવસમાં 5-6 વાર કરો સાહેબ, મહિનામાં 8 કિલો ના ઉતરે તો કહેજો. સવાર ઉઠો એટલે વાઈફ કે ચા નાસ્તો, બપોર લંચ લેવું છે, સાંજે ચા જોડે ખાખરા, કઈ રાત્રે ડિનર, 4 વાર ઘરમાં કરવું પડે, 2 વાર બહાર કરવું પડે. 6 વાર આ કસરત કરો, શરીર ઉતરી જાય. અહીંયા કે જેને ઉતારવું એટલા કાલથી ટ્રાય કરજો. આ ધરતીકંપ, હવે ધરતીકંપમાં મકાનો પડ્યા પછી અમને ખબર પડી કે જે મકાનોની ક્વોલિટી ઓફ ધ કન્સ્ટ્રક્શન, બાંધકામની ગુણવત્તા સારી નહોતી, એવા જ મકાનો પડ્યા. તો આપણે ફ્લેટમાં રહેતા હોઈએ તો આપણા ફ્લેટનું બાંધકામ કેવું છે જાણવા માટે જરૂરી છે કે ધરતીકંપ આવવો જોઈએ? એ સિવાય તમને ખબર ના પડે તમારો ફ્લેટ કેવો છે, એનું બાંધકામ કેવું છે, એ સિવાય બી ખબર પડે, ક્યારે પડે? ઘરમાં દાદાજી હોય, ગુજરી જાય, 12મું 13મું થઈ જાય, પછી અમને કહેવાય દાદા ઘરમાં નથી, પણ દાદાજીની યાદગીરી આ ઘરમાં હોવી જોઈએ. એટલે 16x20નો દાદાજીનો મોટો ફોટો કરાવી લઈએ, આપણો ફ્લેટ અને બાજુનો ફ્લેટ એ બંનેની વચ્ચેની જે કોમન વોલ હોય ડ્રોઈંગ રૂમની, એમાં આપણી સાઈડે દાદાનો ફોટો લગાવવા માટે ખીલી મૂકીને થોડી જોરથી મારો જોઈએ, પાછળવાળાની બા પડે. પેલો ઝઘડો મારી બાન ધક્કો કોને માર્યો લે? હવે સારું આપણે કહેવાય ને બે મા દાદા હતા, કશું ના બોલાય.
આ બીજો ઝાટકો. છ જ મહિના ગયા સાહેબ, ત્રીજો ઝાટકો આવ્યો. બેંકોએ અમદાવાદને નવડાયું. સાબરમતી નદીમાં પાણી નહોતું ને તોય માજીઓ નાવા જાય, ગમે તેવું પાણી માથે નાખીને બોલ્યા, ગંગામાં નાયા, ગોદાવરીમાં નાયા, કૃષ્ણામાં નાયા, કાવેરીમાં નાયા. થોડો દૂર જોઈને તો ચાર પાંચ ડોહાઈ બેઠેલા, એ માથે પાણી નાખીને બોલે, હર્ષદ મહેતામાં નાયા, રિલાયન્સના શહેરમાં નાયા, માધુપુરા મર્કેન્ટાઇલમાં નાયા, દિવ્ય વસુંધરા ફાઇનાન્સમાં નાયા. આમાં તો નાહવાની કેટલી સગવડ છે. તમારી તૈયારી હોય જો નવડાવાળા ચારે બાજુ ફરે. અને આ ત્રણ ત્રણ ઝાટકામાંથી અમે બેઠા થઈ ગયા. પહેલા બે ઝાટકામાંથી જલ્દી બેઠા થઈ ગયા. જેણે આર્થિક નુકસાન, શારીરિક નુકસાન બધું થયું પહેલા બે ઝાટકામાં. ત્રીજો ઝાટકો આમ ભલે નાનો, પણ એની અસર હજી સુધી થઈ. ત્રીજા ઝાટકાએ તો ગુજરાતની ઇકોનોમીને હલાવી દીધી. એની અસર હજી સુધી ચાલે છે. હમણાં મને એક ભાઈબંધ મળ્યો, મને કે દિનકર, મેં ગઈકાલે એક બુક વાંચીને એનો એન્ડ બહુ ટ્રેજિક હતો. બહુ કરુણંતવાળી ચોપડી વાંચી. મું કહું, કઈ બુક હતી? કે મારી બેંકની પાસબુક. બેલેન્સના આટા આવી ગયેલા ભાઈના. મારો બી પાડજો. અને મારો ફોટો છે ને અહીંયા બધી બહેનોને એક એક કોપી આપજો મોટી કરીને. એટલે બહેનો, મારો ફોટો તમે લઈ જાઓ તો તમે મને મિસઅન્ડરસ્ટેન્ડ નહીં કરતા. ઘરમાં કોક દાડો છોકરાને બીવડાવવા કામ લાગે એટલે. આ ત્રણ ત્રણ ઝાટકામાંથી અમે અત્યારે તમે અમદાવાદમાં આવો જોઈએ. જલસાથી બધા જીવે છે અને ધરતી કંપાયો ને પછી તો લોકોની આખી મેન્ટાલિટી બદલાઈ ગઈ. કે ગાદલા નીચે પૈસા મૂકીનારા મરી જઈશું, એના કરતાં વાપરો, બહુ જલસા કરો. અત્યારે અમદાવાદ આવો તો શનિ રવિ તમને કોઈ હોટલમાં જગ્યા ના મળે, કોઈ રેસ્ટોરન્ટમાં જગ્યા ના મળે. અને અમદાવાદમાં તો રેસ્ટોરન્ટમાં જોક થાય છે. હમણાં એક રેસ્ટોરન્ટમાં બહાર બોર્ડ માર્યું હતું, અમદાવાદની બેસ્ટ ગુજરાતી થાળી અહીંયા મળે છે, અમારી રેસ્ટોરન્ટમાં મોરારજી દેસાઈ પણ જમી ગયેલા છે. હું કહું, મોરારજી દેસાઈ કોઈ દાડો બહારનું ખાય નહીં, એ અહીંયા ખાધું હોય તો સરસ હશે. હું તો બેસી ગયો, ભાણું મંગાવ્યું, રોટલી કાચી, દાળમાં ઘાસલેટની વાસ આવે, શાકમાં મીઠું વધારે, કચુંબરમાં કાકડી કડવી, પાપડ બળેલો. અન્નનું અપમાન ના કરીએ, કોળીઓ લઈને ઊભો થઈ ગયો, હાથ ધોઈ નાખ્યા. કાઉન્ટર પર જઈને પૈસા પૂરા લે, અમે બોર્ડ ઉતાર, આ બોર્ડ ઉતાર. અને કે કેમ? મેં કહું, ધૂળ જમવાનું બેસશે? આ બેસ જમવાનું કહેવાય? આવો ચીટિંગ કરો છો? અને મોરારજી દેસાઈ અહીં જમી ગયેલા છે, ડફોળ મોરારજી દેસાઈ ક્યાં કોદાડો બહારનું ખાય છે? મને કહે, એ ખોટું નથી કીધું, મોરારજી દેસાઈ ખાધા પછી નક્કી કરેલું કે કોદાડો બહારનું નહીં ખાવું. બોર્ડ ખોટું નહીં, તમે ના ખાવો તો ના ખાતા. અમદાવાદમાં રેસ્ટોરન્ટમાં નાસ્તો કરો જ જોક થાય. હમણાં એક જઈને મેં રેસ્ટોરન્ટમાં જઈને મેનુ મંગાવ્યું, મેનુમાં લખેલું પકોડા રૂપિયો ને પકોડી 150 રૂપિયો, પકોડા રૂપિયો અને પકોડી 150 રૂપિયો. મને સમજણ ના પડે, મેં વેટરને બોલાવ્યો, મેં કહું, આ કેવું પકોડા રૂપિયો ને પકોડી 150 રૂપિયો, આ બંને વચ્ચે ફરક કેટલો? પેલો મને કે, અઠવાડિયાનો. આજે હું પ્રોગ્રામ અહીંયા એકલો આપું છું એવું નહીં માનતા હું, મારી જોડે મારા બે ગુરુઓ છે. બે વિડીયો ઉતારે છે, મારા ગુરુ છે. હે, હું આખા ગામની ઉતારું છું ને એ મારી ઉતારે, અને હવે તો તમારી એ ઉતારે. એમ આ ભાઈ પાસે તો કેમેરો બહુ મજાનો છે, નાનકડો છે, બહુ વજન નથી. પેલા ભાઈ તો આખા દંડિકા લઈને રખડે છે. અને અમારા અમદાવાદમાં તો હું ખાસ કહું, વિડીયો ઉતારતો હોય ને, આ તો હવે લેટેસ્ટ કેમેરા આવી ગયા, પહેલાં જ ખબર છે ને, ખભે મૂકવાનો ટેકો અને આમ ફરતો હોય. હું તો ખાસ કહું, વિડીયોવાળાને બધે લઈ જવાય, વિડીયોગ્રાફરને કોઈની સ્મશાન યાત્રામાં ના લઈ જવાય. અને લઈ જાઓ ને તોય એને ભૂલથી પેલાની ઠાઠડીનો ઠોયો ના હલાય. જો ઠાઠડીનો એક છેડો પકડ્યો ને તો બે મિનિટ પછી ભૂલી જાય ઠાઠડી છે, એને કેમેરા જેવું લાગે, તારો દોડવા માંડે. કોઈ ગેલેરીમાં ઊંચે જોઈ જાય, કોઈ હારો દાગીનો તો આંખો મળી જાય, કોઈના થાંભલે ચડે, કોઈની ખુરશી ઉપર ઊભો રહી જાય,
એની વાંહે બીજા ચાર અમથે અમથા ખેંચાય, બોલો. પણ મંદિર રેસ્ટોરન્ટમાં હમણાં મારા કાકાને કાકી ગયેલા, હા મામી બેઠા, કાકી થોડું થોડી વાર કાકાને કે એ કાકા હું કાની મળી એ ખાતે ખાને ઢોસો ઠરી ગયો. કે કેમ આવું કરો છો? તમારી પાછળ એક ભાઈ બેઠે છે ને, અડધો પોણો કલાકથી મારી સમૂહ એક ધારા ટગર ટગર જુએ છે. એટલે કાકા એમ જોઈને કીધું, ભલે જો તો એને ઓળખું છું. કાકે કેમ ઓળખો છો? કોણ છે ભાઈ? કાકા કે જૂના ભંગારનો વેપારી, ભલે મહેનત કરતો કરવા દે. કે જે મને 40 વર્ષમાં નથી મળ્યું એ આ 40 મિનિટમાં લઈ શકવાનો છે. એ કાકા રેસ્ટોરન્ટમાં બેઠા હતા, એકલા ગયેલા, સામે એક ભાઈ બેઠેલા, એમણે ઢોસો મંગાવેલો. ઢોસો જોયા કરે, ખાય નહીં. કાકો વિચાર કરે કે આ ઢોસો એને એકલાય મંગાવ્યો છે, આજુબાજુ કોઈ દેખાતો નહીં, તો રાખવાની જોવે છે. 10 મિનિટથી એટલે કાકા પેલા એમ કીધું, કલા ભાઈ ચમ ખાતો નહીં, આ ઢોસો તારો નહીં? તો કાકા મારો જ છે, મેં જ મંગાવ્યો છે. પણ મંગાવતા સારું યાદ ના રહ્યું, ને આવી ગયા પછી ખબર પડી. શું તકલીફ શું છે? ચોકઠું ઘેર રહી ગયું છે. ગોંડા કહેતો શું નહીં, લે ખિસ્સામાં ચોકઠું કાઢ્યું, એટલે આ ચડાય, પેલા ચડાવ્યું, બહુ ટાઈટ છે, લાય પાછું લાય, લે આ બીજું, આ પહેર, આ ઢીલું પડે, પાછું લાય, લે આ ત્રીજું, આ ચડાય, ચડાવ્યું, ફિટ છે, ઢોસો ખાઈ લે. કાકા કશું નહીં, ઢોસો ખાઈ લે પહેલાં. ઢોસો ખાઈ લીધો, ચોકઠું કાઢીને કાકાને ધોઈને પાછું આવી દીધું. એક્સક્યુઝ મી કાકા, તમે થેન્ક યુ વેરી મચ, આજે તમે ન તો હું ઢોસો ના ખાઈ શકત, તમે મને ચોકઠું આપ્યું, તમે ડેન્ટિસ્ટ છો? કાકા ના, હું તો સ્મશાનમાં નોકરી કરું. આવા 4-5 રાખું જ છું, તારા જીવન કામ લાગે. મંદિરમાં દર્શન કરવા જાઓ, મંદિરમાં જોગ થાય. હમણાં મંદિરે પગે લાગીને બહાર નીકળ્યો, ભિખારી મળ્યો, મને સાહેબ 2 દિવસનો ભૂખ્યો છું, 2 દિવસનો ભૂખ્યો છું સાહેબ, 1-2 રૂપિયા આપો તો કહેલું સાહેબ, 2 દિવસનો ભૂખ્યો છું. 2 દિવસનો ભૂખ્યો મને 2 રૂપિયામાં શું કાંઈ ચણા નહીં હાલતું અત્યારે. મને દયા ગઈ, મેં દર દઈને ખિસ્સામાંથી 10ની નોટ આપી, મોકલે પૂરી શાક ખાઈ લેજો. 10ની નોટ આપતા તાપી પછી એનું મોઢું જોતા એવું લાગ્યું કે બેઝિકલી કોઈ ભિખારી નથી, કોઈ સારા ઘરનો છોકરો એવી પરિસ્થિતિમાં મૂકી ગયો છે, બિચારાને ભીખ માગવી પડી છે. મેં પૂછ્યું, મોકલે તું સારા ઘરનો છોકરો લાગે છે, ભીખ માગે છે, એ તારી આવી હાલત કેવી રીતે થઈ? પેલો કે સાહેબ હું પહેલાં તમારે જેવો જ હતો, લોકો જ્યાં 2 માગે ને ત્યાં 10ની હાલતો હતો, એમાં ને એમ અહીં આવી ગયો. હું તો ભગવાનને એટલી પ્રાર્થના કરું કે તમને મારા જેવા દાડા ના આવે. ઇન ફ્યુચર જ્યારે ઇન્ડિયા આવો, અમદાવાદ આવો કે અમદાવાદની બહાર ગમે ત્યાં મંદિરમાં દર્શન કરવા જાઓ ને, તો મારી આ એક ટીપ તમને હું આપું છું, કામ લાગશે, સાચવજો અને એ પ્રમાણે બિહેવ કરજો. મંદિરે પગે લાગીને જ્યારે બહાર નીકળો અને કોઈની રાહ જોતા હોય, અને અમદાવાદમાં ઘણીવાર એવું થાય, મોટાભાગના મંદિરોમાં સ્ત્રીની લાઈન અલગ હોય, પુરુષની અલગ હોય, આપણે જઈને દર્શન કરીને વહેલા નીકળીએ, પત્નીને આવતા બાર વાર થાય, એટલે આપણે બાર ક્યાંને મૂકીને જતા ના રહીએ, આપણે નિરાહ જોઈએ. હવે બહાર ઉભારીને રાહ જોતા હોય એ દરમિયાન જો તમને કોણીએ ખંજવાળ આવે, તો હું ખંજવાળું છું એમ ખંજવાળવાનું, આ કોણીએ આવે તો આમ ખંજવાળવાનું. મંદિરની બહાર ઉભારીને મહેરબાની કરીને કોઈ આમ ના ખંજવાળતા. હમણાં ભદ્રકાળી મંદિર હું આમ ખંજવાળો હતો, તો એક બેનો સિક્કો મૂકીને જતા રહ્યા, બેનો કોઈને હાથમાં પકડીને ગયા. મને 2 મિનિટ પછી ખ્યાલ આવ્યો કે હું સમજ્યા, મારે કામ લાગ્યા, બૂઠા ચવાણ છૂટા નહોતા, ચાલવાના હતા, લાલી દીધા. એટલે અમદાવાદ આવો તો ધ્યાન રાખજો, મંદિરે ખાસ દર્શન કરવા જાઓ તારે. પણ જ્યારે અમે કોમેડીનો પ્રોગ્રામ આપતા હોય ને, ત્યારે ઓડિયન્સમાંથી ઘણી વાર અમને ઇન્ટરવ્યુમાં લોકો પૂછવા આવતા કે દિનકર ભાઈ, બધું અમને કાંથી મળે છે, આ બધું અમે શોધી કાઢીએ છીએ કાંથી, અમારું રો મટીરિયલ શું છે? તો આ હસી ખુશી મોજ મજા મસ્તીની વાતો અમને જો સૌથી વધારે મળતી હોય તો સમાજમાંથી મળે છે. અને મેં સમાજનો સૌથી મોટો સ્ટડી કર્યો છે. આપણા સમાજમાં 2 વર્ગ છે. એક વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, હંમેશા ટેન્શનમાં જ ફરતો હોય,
એટલે નરેન્દ્ર મોદીને ગુજરાત ચલાવવાનું ટેન્શન ના હોય, મનમોહન સિંહને દેશ હિન્દુસ્તાન ચલાવવાનું ટેન્શન ના હોય, એના કરતાં વધારે ટેન્શન અમથે અમતા બે છોકરાને એક બૈરીવાળા ઘરનું લઈને ફરતો હોય, હંમેશા દિવેલું ડાચું હોય, એની લાઈફમાં કોઈ આનંદની વાત થઈ હોય, આનંદનો પ્રસંગ થયો હોય ને તો એની રજૂઆતે રોતા રોતા કરતો હોય, એક આવો વર્ગ છે. એની સામે બીજો કોન્ટ્રાસ્ટ બી છે, એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે, એ હંમેશા હસતો જ હોય. 24 કલાક 365 દ્વારા બેટરી ફૂલ ચાર્જ, ફૂલ મોડ, કામ કાયમ હસતો હોય. આ બંને વર્ગનો તમને એક એક એક્ઝામ્પલ આપું. પહેલો વર્ગ જેના મોઢા પર હસી ખુશી મોજ મજા મસ્તીએ તાળા માર્યા છે, એવો હમણાં મને મળ્યો તો મેં એને પૂછ્યું, મને ક્યાં તો અઠવાડિયે દેખાતો નથી, તને કશી ખબર જ નથી હું કોના શું થયું. મોટા ભાભી સુરેન્દ્રનગર ગયેલા મને ડિલિવરી ઉપર, હું કહા એમને યાર પરમ દાડા બાબો આવ્યો, આવા ગધેડા 10 વર્ષે તારા ભાઈને ક્યારે બાબો આવ્યો, એના આનંદની જગ્યાએ આવું મોટું કરવાનું, અને બાબો આવ્યો એટલે રમાડવા તો જવું પડે. પપ્પાએ પાછો મને મોકલ્યો, હું તો ગયો ને બાબાને રમાડ્યા ને કોઈ 21 આવ્યા ને કોઈ 11 આવ્યા ને મેં તો ઠાંસમાં ઠાંસમાં 101 હાલ દીધા. પાછા આવતા વિરમગામોથી બસમાં જગ્યા ના મળી, ઉભા ઉભા આવ્યા અમદાવાદ ઘરમાં દાખલ થયા તો સોસાયટીના બધા માણસો ચોંટી પડ્યા, પેંડા ખોડો પેંડા ખોડો. પપ્પા કહેવા બધા માગે છે લઈ જા, એટલે પપ્પા પાસેથી 500 રૂપિયા લઈને પાછો પેંડા લઈ આવ્યો. પેંડા લઈને આવ્યો ઘેર તો પપ્પા કહેવા આવી તો ખુલ્લામ ના અપાય, એમ બોક્સ લઈને બધાને આમાં આપો ના સારું લાગે, 250 ગ્રામના પેકેટ કરો. એટલે પાછા 250 ગ્રામના પડીકા કર્યા, એ પડીકા આખી સોસાયટી વેચ્યા, 8 પેકેટ વધ્યા. પપ્પા કે હવે જૂના પડોશીને પોળમાં લઈ આવજે, એ પાછું સ્કૂટર લઈને અમદાવાદની પોળમાં સ્કૂટર ચલાવું, એટલે કેવો ત્રાસ યાર. 4 કલાક ગયા, આખા 2 દિવસ દિનકર તું બિલીવ નહીં કરે, એ પડીકા વાળવામાં વેચવામાંથી ઊંચા ના આવ્યો. એને ભાઈને ઘેર બાબા એને આનંદ નથી, પડીકા વાળ્યાને વેચ્યાનું દુઃખ છે. એની સામેનો કોન્ટ્રાસ્ટ બી છે, એક વર્ગ એવો છે જેના મોઢા પર તમને દુઃખ શોધ્યું જોવા ના મળે, એ ગમે તેટલી દુઃખદ વાત બહુ સહજ રીતે કરી નાખે. આવો એક હમણાં મને મળ્યો, મેં એને પૂછ્યું ક્યાં હતો અઠવાડિયે દેખાતો નતો, તને કદી ખબર જ નથી. હું કહું ના, આખું અઠવાડિયું કંઈ ગયું છે દિનકરી યાર, વેરી હેક્ટિક યાર, ટેરિફિક. થયું શું? ફાધર વડોદરા હતા ને બોસ, ત્યાંથી તાર આવ્યો, ફાધર સિરિયસ કન્સર્ન. દિનકરી યાર ટેક્સ લઈને વડોદરા જઈને જોયું તો ફાધર વોઝ એડમિટ ઇન ધ હોસ્પિટલ, 5 ડૉક્ટર્સ હોય એટેન્ડિંગમાં. ફાધર બોલ દિનકરી 5 ડૉક્ટર, અને 5 ડૉક્ટર મને કહી દીધું કે અમદાવાદ લઈ જાઓ લઈ જાઓ. સેમ ટેક્સીમાં આગળ ડ્રાઈવર જોડે હું બેસી ગયો, 35 સીટે પપ્પાને સુવાડી દીધા, 6 વાગે વડોદરા છોડી દીધું, 8:15 તો અમદાવાદ VS હોસ્પિટલ ટેચ, 8:30 તો પપ્પાને ICU એડમિટ કરી દીધા, 9:15 ડૉક્ટર આવી ગયા, અને 9 વાગે તો ડૉક્ટરે રિપોર્ટ આપી દીધો, ચેપ્ટર ઇઝ ક્લોઝ. અને 9:05 તો પપ્પા ઓફ યાર, એટલે આ ગધેડા તારા બાપા મરી ગયા છે, ચપટા વગાડી કે નહીં પેજે પેપે. પણ અમને જ્યારે લોકો પૂછે છે કે આ બધો ખજાનો અમને ક્યાંથી મળે છે, એના બે સોર્સિસ બહુ મોટા છે. એક આપણામાં પડી ગયેલી આદત અને બીજી આપણી ભાષા. આદત એટલે ટેવ કુટેવ હેબિટ. આદત ટેવ કુટેવ હેબિટ આ બાબતમાં મારું માનવું એવું છે કે દુનિયામાં હજી સુધી એવો કોઈ માણસ પેદા નથી થયો કે જેને કોઈ ટેવ કુટેવ ના હોય, હેબિટ ના હોય, આદત ના હોય. પછી ગાંધીનગર બેઠેલો મિનિસ્ટર હોય, દિલ્હી બેઠેલો પ્રાઇમ મિનિસ્ટર હોય, અમદાવાદનો વડોદરાનો, સિડનીનો કે સિંગાપુરનો, ઓર્ડિનરીમાં ઓર્ડિનરી માણસ હોય, દરેકમાં ભગવાને આદત આપેલી જ છે. અને મિનિસ્ટરો પ્રધાનો એમને તો ભગવાને 2 આદત આપી છે, એક માઇક જોઈને ભાષણ ઠોકવાની અને બીજું ઉદ્ઘાટન કરવાની. ઘણા તો ગાંધીનગર ખિસ્સામાં કાતર રાખીને હોઈ જાય છે, પછી ઊંઘમાં ઊંઘમાં ઓશિકાના ઘરે ચીરી નાખે, બારીને પડદા કાપી આવે, પહેલી લુંગીને લેઘાન વેતરી નાખે, પછી બીજી દાડે ખબર પડે ખોટા ઉદ્ઘાટન કર્યા. આપણી બેન દીકરીના લગ્ન હોય ને તો કોઈ મિનિસ્ટરને ના બોલાવાય, ગમે તેટલી ઓળખાણ હોય ને ગાંધીનગરમાં. મારા ભાઈબંધની બહેનના લગ્નમાં મિનિસ્ટર આવ્યા, છોકરો ને છોકરી ચોરીમાંથી માયરામાંથી મંડપમાંથી ઉભા થઈને પગે લગવા માટે વાંકા વળ્યા, પેલા ખિસ્સામાંથી કાતર કાઢીને છેડ્યા છેડી કાપી, કંઈક આવડ્યું નથી, આડું આવ્યું નથી, કુડાયું નથી. આ તો એમની એક હેબિટ જોઈએ છે. એમની બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવશે ત્યારે માઇકના પબ્લિકના ગાભાડો ઉચકાડી નાખે. ઘણીવાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે મારે શું બોલી જોઈએ, શું બોલી રહ્યો છું. અને તમે તો સિડની બેઠા જાણો છો દેશમાં કેવું અંધેર થઈ જાય છે.
આખો ને આખો પુલ બંધાઈ જાય, એનું ઉદઘાટન થઈ જાય, પછી ખબર પડે કે નીચે નદી નથી. દિલ્હી બેઠેલાને કોઈને દેશની પડી જ નથી. આ કાશ્મીરનો પ્રોબ્લેમ કેટલા વર્ષો થઈ જાય. પાકિસ્તાન કે કાશ્મીર અમારું, આપણે કે કાશ્મીર અમારું, થોડા વખત ચાલે ને પછી નાના મોટા છમકલા થાય, બે પાંચ વર્ષે નાનું મોટું યુદ્ધ થાય. કાશ્મીરનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું જ નથી. દિલ્હી બેઠેલાને પડી નથી ને અમદાવાદમાં હારું મને કોઈ પૂછતું નથી. બાકી આ પ્રોબ્લેમ હું બે મિનિટમાં સોલ્વ કરી નાખું છું, બે જ મિનિટમાં. મુશરફને એટલું જ કહેવાનું છે કે તમારે કાશ્મીર જોઈએ છે, ડ્યુ બિલીવ કે તમારે કાશ્મીર તમારું છે, ઓકે તમારે જોઈએ છે, લઈ જાઓ આલ્યું. કાશ્મીર આલ્યું, પણ એકલું કાશ્મીર નહીં મળે, કાશ્મીર જોઈતું હોય તો લાલુ યાદવ સાથે આખું બિહાર લેવું પડશે. પેલો ના પડે કે રાવલપિંડી એમને માલ દઉં, માં નહીં જોઈતું કાશ્મીર, એ જોખમ નથી લેવું. અને લાલુ યાદવને તો કેટલો બદનામ કરી નાખ્યો. આ દેશની મોટી તકલીફ એ છે, સારા કામ કરવાવાળો બદનામ જ થાય છે. એને ઘાસચારા કૌભાંડમાં કેટલો બદનામ કરી નાખ્યો. બાકી એણે કંઈ ખોટું નથી કર્યું. એક સિમ્પલ લોજિક તમને કહું કે ગાય ઘાસ ખાય, કોઈ પણ જનાવર ઘાસ ખાય તો શું આલે? ઘાસ કંઈ આપે, શું દૂધ આપે ને? એણે ડાયરેક્ટ રબડી આ લીધી. વચ્ચે બબાલા જ નહીં, સીધી ડાયરેક્ટ રબડી. રબડી દેવી સત્તા ઉપર આવ્યા પછી બિહારની દુકાનોમાં, મીઠાઈની દુકાનોમાં રબડી બનતી બંધ થઈ ગઈ. એક જણે બિહારમાં રબડીની સત્તા આવી અને બિચારાને ખબર નહીં, દુકાન જઈને પેલા કે રબડીનો ભાવ શું છે, બે જણા પકડી ગયા. ત્યાંથી રબડી બંધ થઈ ગઈ બિહારમાં. પેલી બે કે બનતી બંધ થઈ ગઈ અને પેલી બેઠી બેઠી બધાને બનાવતી થઈ ગઈ. આ તો મોટા માણસની એક હેબિટ જોઈએ છે. અમને બીજી હેબિટ છે ભાષણ કરવાની. આપણા પ્રધાનો જ્યારે માઇક ઉપર આવે છે ત્યારે માઇકના પબ્લિકના છોડિયા પાડી નાખે. ઘણીવાર તો એ લોકોને એ ખબર નથી પડતી કે શું ફંક્શન છે, મારે શું બોલે છે, શું બોલી રહ્યો છું. અને તમે તો અહીં બેઠા જાણો છો દેશમાં અંધેર કેવું થઈ જાય છે. મિનિસ્ટરો બોલવા માટે ઊભા થાય, પતી ગયું. ટાઈમ લિમિટના એ લોકોને કોઈ મર્યાદા જ ના હોય. એક મિનિસ્ટર એટલું બધું બોલ્યા ઓડિયન્સમાં, હું બેઠેલો 1.5 કલાક, મારી બાજુમાં ભાઈ બેઠા, મને કે દિનકરભાઈ વાહ કેવી રીતે બંધ થશે યાર, 1.5 કલાક થયો યાર, અને હજી તો ચાલુ જ છે, અને બંધ કરાવો યાર. મેં કોઈ એક આઈડિયા છે મારી પાસે, હું બંધ કરાવું પણ 100 રૂપિયાનો ખર્ચો આવે. મેં કહ્યું 100 નહીં બાપુ, 200 આલો, 5 મિનિટમાં બંધ થવો જોઈએ. હું 5 નહીં 3 જ મિનિટમાં બંધ થાય. મેં એક નાના ટોટિયાને નાના છોકરાને એક ચિઠ્ઠી લખી ના લઈને, મેં કહ્યું પેલો બોલે છે ના લ્યાય, એ ચિઠ્ઠી આપીને પેલો છોકરો ઉતરીને આમ જતો રહ્યો. મિનિસ્ટર ચિઠ્ઠી વાંચીને કીધું કે તો આ સાથે જ હું મારું પ્રવચન અહીંયા પૂરું કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ જય ભારત. એટલે મને કે દિનકર તારો આઈડિયા કામ લાગી ગયો, બંધ થઈ ગયો. ચિઠ્ઠીમાં તો લખ્યું હતું શું, મેં કહું એના 100 બીજા એક્સ્ટ્રા. મને કે આલ્યા તું મને કે શું લખ્યું હતું, મેં કહું કશું જ નહોતું લખ્યું. એ ચિઠ્ઠીમાં એટલું લખ્યું હતું કે વડીલ તમે 1.5 કલાકથી બોલો છો પણ તમારા પોસ્ટ ઓફિસની ચેઇન ખુલ્લી છે. હવે એ પોઝિશનમાં એ ના નીચે જોઈ શકે કે ના ખુલ્લી હોય તો બંધ કરી શકે, અને બંધ થયા વગર કોઈ છૂટકો જ નથી. આ જોક હું બહુ જગ્યાએ કહેતો નથી, કારણ કે ઘણી વાર ઓડિયન્સમાંથી આ કહું ને એને 15 મિનિટ પછી મને ચિઠ્ઠી આવે છે. આજે મને ખાતરી છે આજે કોઈ એવું નહીં કરે. મિનિસ્ટરો ઉદઘાટન કરવા જાય ને પછી જગ્યા ગમે તે હોય, ઉદઘાટન કર્યા પછી 2 વાક્યો 2 શબ્દો આશીર્વચનો બોલે છે. સૌરાષ્ટ્રમાં એક અનાથાશ્રમનું ઉદઘાટન કરવા ખૂબ મિનિસ્ટર ગયેલા. જગ્યા જોજો, અનાથાશ્રમ કાતર મારી ખુલ્લું મૂકી દીધું, પછી અનાથાશ્રમ વિશે બોલ્યા. શું બોલાય? શ્રોતા નગરજનો, ભાઈઓ અને બહેનો, પહેલાંના જમાનામાં આપણે કોઈ પણ શહેરમાં જઈએ તો એ શહેરની જાહોજલનનો ખ્યાલ, એ શહેરના સર્વાંગી વિકાસનો પરિચય, આપણને શહેરમાં કેટલા મંદિર છે, કેટલી મસ્જિદ છે એની ઉપરથી આવતો હતો. પણ હવે જમાનો બદલાયો છે, યુગ પલટાયો છે, હવે એવું નથી રહ્યું. હવે કોઈ પણ શહેરમાં દાખલ થતાં પહેલાં તમે શહેરની બહાર પૂછો કે આ શહેરમાં અનાથાશ્રમ કેટલા છે, એ ઉપરથી આપણને શહેરની જાહોજલનનો, એ શહેરના સર્વાંગી વિકાસનો ખ્યાલ આવશે.
તમને લોકોને કદાચ ખબર ના હોય તો મારે જણાવવું જોઈએ કે આપણા શહેરના આ અનાથાશ્રમમાં મારો ફાળો કંઈ નાનો સોનો નથી. અને હજી જો મને નગરજનોનો સહકાર મળતો રહેશે તો એ ફાળો હું દિવસે ને દિવસે બમણે ને બમણો કરતો રહીશ. આજે તો આપણે આશ્રમ એક નાનકડા 10x12 ઓરડામાં શરૂ કર્યું છે. હું તો જાહેર જનતાને અપીલ કરું છું, યુવક કાર્યકર્તાને વિનંતી કરું છું કે જરૂર પડે રાત દાડો તંતોન મહેનત કરો ને 5 વર્ષમાં ને 5 માળની મોટી હવેલી બનાવો. તારે થશે કે ના આપણે શહેરી કંઈ કર્યું છે, એટલે આ લઘુ ઉદ્યોગ છે, આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની યુનિટ છે, આનું 5 માળનું બિલ્ડિંગ સારું લાગે. આ મોટા મોટા માણસની હેબિટ. ઓર્ડિનરી માણસ સિડનીમાં જાઓ કે ઇન્ડિયામાં ગમે ત્યારે તમે ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હશો, ટોકીઝમાં ડોરકીપર તમારું સ્વાગત કરે, ટોર્ચ લઈને આટા જ મારતો હોય. ડીમાંથી ઉપાથી જાઓ, એ કાકા ખુરશી પરથી પગ લઈ લો, એ બેન બાબાને ખોળામ બેહાડો, એને 12 કલાક ટોર્ચ મારે એની એવી આદત પડી જાય કે રાતના 12 વાગે કહે છે ને તેની વાઇફ ઉપર ટોર્ચ મારે, બોયણું ખોલ કહી છે, બોયણું કહે ટોકી છે, બે ટેબલ કરીને વાત કરો, ઘરમાં આવી ગયો છો. અને આવો એક ડોરકીપર દાંત પડાવ્યો તો દાંતના ડૉક્ટરે એને ખુરશીમાં બેહાડીને એટલું જ કીધું કે મોડું ખોલો, પેલો કે ટિકિટ બતાવો. ડૉક્ટર કે કેમ, મારે તારા મોઢા અંદર બેહીને દાંત પડવાનો છે, ટિકિટ છે ને બધો મોડું ખોલ. એટલે મોઢું ખોલે એટલે ડૉક્ટર એટલું જ પૂછ્યું, કયો દાંત પડવાનો છે, પેલા કાંઈ બાલ્કનીમાં ડાબી બાજુ ચોથો. હવે અહીંયા ક્યાંથી બાલ્કની, પણ હેબિટ. આ મોટા મોટા માણસની હેબિટની વાત કરી, ઓર્ડિનરી માણસની હેબિટની વાત કરી, સ્પેશિયલ કેટેગરીની વાત કરી. સ્પેશિયલ કેટેગરીમાં લઈએ ડૉક્ટર. અમારા અમદાવાદના એક ડૉક્ટર છે, જીપી જનરલ પ્રેક્ટિશનર, એને એવી હેબિટ છે પેશન્ટ ગમે તો એ પેશન્ટને બધું સાંભળે, પછી ડૉક્ટર એટલું જ કહે કે ડોન્ટ વરી એટ ઓલ, ગભરાવાની કંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ એવરીથિંગ, પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે, એટલે તમે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર સૂઈ જાઓ પેલા રૂમમાં. ડૉક્ટર એટલું જ બોલે. એકવાર મારા કાકા ગયા કે આંખમાં કોંકરી પડી છે, ભલે પડી કે અંદર જઈને કપડાં ઉતારીને સૂઈ જાઓ. કાકો ગરમ લાવી ગયો, દેખો આંખમાં કોંકરી પડી માં કપડાં છે ને ઉતારવા. ડૉક્ટરે કહ્યું પછી ઘેર જાઓ. કાકાને તો અમેરિકા ભણીને આ છે, કંઈક નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કદાચ કપડાં નડતા હોય. એટલે કાકો તો ગયો બિચારો પેલી રૂમમાં, અંદર જઈને જોઉં તો એક માણસ કપડાં ઉતરેલો, ખૂણામ ટીવડીને બેઠેલો, એક માણસ કપડાં ખભે નાખીને બાણીને પાછળ ઉભેલો. કાકો પેલા બેની પાયા જઈને કહેલા, ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે ને પેલો ગોંડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું? પેલા બે જણા કે અમને તો કશું નથી થયું, અમે તો એમનો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોઈનું સાંભળતો જ નહીં, દવાખાનું ખોલી ત્યાં અમે અહીં બેઠા છીએ, એ નહીં અંદર આવતો કે નથી અમને બહાર જવા દેતો. આ બધા પ્રકારની હેબિટની વાત કરી, પણ ટોકીઝમાં જ્યારે આપણે પિક્ચર જોવા જતા હોઈએ છીએ ને, આજકાલ તો આપણે વિડીયો ઉપર પિક્ચરો આવતા થઈ ગયા, વિડીયો ઉપર કેસેટો બધી ભાડે મળતી થઈ ગઈ, ડીવીડી મળતી થઈ ગઈ, એટલે ટોકીઝમાં જવાવાળો વર્ગ હવે ઓછો થઈ ગયો. પણ વિડીયો ટોકીઝ ઉપર ટોકીઝમાં પિક્ચર જોવા ભૂતકાળમાં તો તમે ગમે ત્યારે ગયેલા જ હશો. અને ટોકીઝમાં જ્યારે પિક્ચર જોવા જઈએ ને ત્યાં એક આ પ્રેક્ટિકલ જોક ઘણીવાર જોવા મળતો હોય છે. આઈ ડોન્ટ નો તમારામાંથી કોઈને થયો હોય કે ના થયો હોય, પણ આ એક એક્ટિંગનો જોક છે, એટલે મારે ઊભા થવું પડે છે, પછી જોઈશ ફાવશે ત્યાં સુધી ઊભો રહીશ. ટોકીઝમાં પિક્ચર જોવા ને એમાં ઘણા માણસોનો એવો ક્રેઝ હોય, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, એટલે શુક્રવારે બપોર 12 થી 3ના શોમાં પિક્ચર જોવા પહેરી જાય. એમાં ઘણાને પિક્ચર કરતાં ઇન્ટોલમાં વધારે રસ હોય, ઇન્ટોલ પડતો નથી, પેલો હુડ હુડ કરીને બહાર નીકળી જાય, રોડ ક્રોસ કરીને ચાની કેટલી જાય, પાન ખાતો હોય, મસાલા ખાતો આવે, ચા કોફી પીતો આવે, એની જોડે કોઈ વડીલ કે નાનું છોકરો આવ્યું હોય તો એના માટે સિંગ સાંકરે વેપર પોપકોર્નને પડીકા લઈને એટલો બધો સમય બહાર બગાડીને ફરી ટોકીઝમાં દાખલ થાય ને તો અહીંયા પિક્ચર ચાલુ થઈ ગયો હોય. હવે એકદમ બ્રાઇટ સનલાઇટમાંથી બપોરના 1:30 વાગ્યાના અમદાવાદના ધૂમધકતા તાપમાંથી થિયેટરના અચાનક અંધારામાં આવી જાઓ ને તો સરોવરમાં તમને કાંઈ જ ના દેખાય, એટલે બહારના તડકાનો ગ્લેર આંખો ઉપર એટલો બધો હોય કે અંધારામાં કશું જ તમને વિઝ્યુલાઇઝ ના થાય. પણ એક ખૂણામાં તમે જો 35-40 સેકન્ડ શાંતિથી ઊભા રહો, એક મિનિટ માટે આંખો બંધ કરી દો, પછી આંખ ખોલો, પછી તમે વિઝ્યુલાઇઝ કરી શકો કે તમારી કઈ રો છે, તમારી કઈ ચેર છે. પણ ઘણા આટલી ધીરે જ ના હોય, ઇન્ટોલ પછી 5-10 મિનિટ આવે, ડબાકળો થઈને હાથમાં મોટા પડીકા હોય,
ધ્યાન સામે શ્રીદેવીમાં હોય અને એક હાથ આમ આમ કરતો હોય અને ગમે તે રૂમમાં ઘૂસે, માની લો કે આ એક રો છે, પેલો માણસ ત્યાંથી ઘૂસે છે, ધારજી કોને ખોળામ બે જાય, પેલો માણસ રાડ પડે ત્યારે ખબર પડે ખુરશી નથી ખોળો છે, ઘણા તો આમ આમ કરતા કરતા આખી રો માંથી નીકળી જાય, અને વચ્ચે જે ચાલવાનો રસ્તો હોય ને ગેંગવે ત્યાં ઉભો રહી જાય, હવે કોઈ નથી, કોઈ નથી નહીં ત્યાં કશું નથી, ઘણા ત્યાં ગોઠવાઈ જાય, ખુરશી હોય ને એટલે સીધો ભોંય ઉપર જાય, એટલે હાથનું પડીકું છૂટી જાય અને સિંગ ઢોળીને લોઅર સ્ટોલ સુધી જાય. હું વચ્ચે પિક્ચર જોવા ગયેલો, મારી બાજુમાં એક કાકા બેઠેલા, ઇન્ટોલ પછી 5 મિનિટ કાકા આમ આમ કરતા આવ્યા, આવીને બેઠા, મને કે સિંઘા હું છોડું, મારું મોઢું જોગર, મને કે સિંઘા હું તો અડધી સિંઘ થઈ ગયો, પછી રિફ્લેક્શનમાં મારું મોઢું દેખાય, મને કહે તું સિંઘ ખાઈ ગયા, તારા માટે લાવ્યો છું, મેં કહું તમે કીધું પછી ખાધી છે ને, મેં કહે તારા માટે નથી લાવ્યો, પછી મને ખબર પડી કાકા જેના માટે સિંઘ લાવ્યા હતા ને એ ભાઈ 3 રો પાછળ હતા, કાકો ખોટી રૂમમાં ઘૂસી ગયો, મને અડધી સિંઘ ખવડાવી ગયું. પણ આ મોટા મોટા માણસ, ઓર્ડિનરી માણસ, સ્પેશિયલ કેટેગરી બધાની વાત કરી, પણ એક એવી આદત બતાવું છું જે આદત અહીં બેઠેલા બધાને છે, તમને છે, મને છે, આપણા સગાવાલાને છે, આપણા ભાઈબંધો સરોને છે, આપણા પડોશીઓને છે. આ કઈ આદત છે? અર્થ વગરના સવાલ પૂછવાની. જવાબ એમની સામે હોય ને તો આપણું લોહી પીતા હોય છે. આપણે બહારગામ જતા હોઈએ, ઘરને તાળું મારીએ, રિક્ષામાં ટેક્સીમાં સામાન મૂકતા હોઈએ, 2-3 જણને આવજો ગુડ બાય કહેતા હોઈએ, તો પડોશમાંથી એકાદ બેન આવીને તો પૂછે જો બહારગામ જાઓ છો, તો આટલા બધા લાંબા ચાલીને તારો બાપ પાન ખાવા જાય હરી, અને ખબર છે આપણે બહારગામ જતો હોય પૂછે, બહારગામથી પાછા જે આપણું બાણું ખોલીને આપણો સામાન આપણા ઘરમાં ગોઠવતા હોઈએ તો પાછા એ જ બેન આવે આવી ગયા, અમે કે ના અમે નથી, અમે પરમ દિવસ આવીએ છીએ, આ તો શોપિંગ બહુ થઈ ગયું એટલે હમણાં મૂકવા આવે છે, હમણાં જતા રહીએ, આપણે માંદા પડે ડૉક્ટર આવે, ડૉક્ટર ઇન્જેક્શન મારતો હોય, દવાની સીસી જોડે પડી છે, પડોશી ખબર કાઢવા આવે તો પહેલું પૂછે માંદો પડ્યો, તો શું નાટકના રિહર્સલ ચાલે છે, આ ઇન્જેક્શન ઓછી કમાણ નથી કરે, મારી નસમાં જાય છે. અને સાહેબ અમે અમદાવાદમાં જે માંદાની ખબર કાઢીએ છીએ ને એ તમે સિડનીવાળા કોઈ જોઈ જાઓ ને તો તમે એમ જ કહો દિનકર ભાઈ એને ખબર કાઢી ના કહેવાય, એને ખબર લઈ નાખી કહેવાય. અમારે તો વિઝિટિંગ અવર્સ દરેક હોસ્પિટલમાં હોય છે, સવારે 8-10 કે સાંજે 5-7 કે 4-6, તો 80% લોકો નોન વિઝિટિંગ અવર્સમાં મળવા જાય. એની પાછળનું લોજિક કેવું? વિઝિટિંગ અવર્સમાં એટલા બધા સગાવાળા બેઠા હોય છે ને કે પેલા ખબર એને આપણે આપણે આવીને ગયા, અને થોડી વાર તને નર્સ ધક્કા મારે ચલો હેડો ચલો હેડો, એટલે આપણે બપોરે જ જઈશું શાંતિથી, બપોરે 12-4 જાય. હજી અમારે ત્યાં તમારી જેવી બધી સિસ્ટમ નથી આવી કે 5 રૂપિયાનું ગેટવેલ સોનું કાર્ડ કે 10 રૂપિયાનું ફ્લાવર બુકે કે 15 રૂપિયાનું ફ્રૂટ એવું બધું નથી લઈ જતા, ભલે ના લઈ જાય, ઘણા ઘેરથી બે નાના છોકરાને લઈને જાય, અને દર્દીના ખાટે પડેલું ફ્રૂટ અને છોકરાને ખવડાવે, ચલ એક ચીકુ તું લઈ લે, એક એપલ તું ખા, ખાવા છે કાકાને ખબર કાઢવા, કોઈ દિવસ નહીં લઉં ભૂખડવેડા કરશો, તો છોકરાને તો ફ્રૂટ આપીને ચૂપ કર્યો, હવે દર્દીની પથ્થર ઠોકે, પેલો પથારીમાં હૂતો જ એના ખાટલે બેને એને ગોદા મારીને ઉઠાડે, પેલો પેશન્ટ ઉઠી લાપુ છે કેમ છો, પેલો બિચારો પડે પડે કે સારું છું, શું રિપોર્ટ આવી ગયા બધા, થકા ગઈકાલે જ બધા ટેસ્ટ થઈ ગયા, શું નીકળ્યું, શું ડાયગ્નોસિસ શું થયું, જોન્ડિસ કમળો, હા ડૉક્ટર કમળો કીધું જોન્ડિસ કીધું, તો કે હા સર એમાં તો બહુ સાચવવાનું, એકવાર જો કમળામાંથી કમળી થઈ ગઈ પછી કેસ ફેલ, કમળીની કોઈ દવા જ નથી ને, હમણાંમાં તો સારું ડેઇલી છાપામાં આ જ મોકાળના સમાચારો જ બોલો, કમળામાં 5 મરી ગયા, કમળામાં 10 મરી ગયા, કમળામાં 15 મરી ગયા, દિવસે દિવસે હું આંકડા વધતા જાય, એટલે આજ તો મેં નક્કી કર્યું તું કાં તો ગમે તે ત્યાં ખબર કાઢી આવી જ છે, એટલે આવું ના બોલાય. આ તો કઈ નથી, ઘણા તો એક્સરે જોયે છે, રેડિયોલોજીને 4 વર્ષ ભણ્યા છે ને બીજા મેડિકલમાં,
દર્દીના બ્રાઉન પેપર બેગમાં પેલા ખાટલાની પાછળની સાઈડે ક્લિપ કરેલો બ્રાઉન પેપર બેગમાંથી એક્સરે કાઢે, આમ કાઢે બહાર, ટ્યુબલાઇટ આમ ઊંચો કરીને કરે. દર્દી અડધો ઊંચો થઈ જાય, શું છે કે ધોળું દેખાય છે ને બધું સારું છે, કાળું દેખાય છે બધું સડી ગયું છે, આ બાજુ ડાબું ફેફસું છે અને આ બાજુ જમણું ફેફસું છે. તો દર્દી કહેવાય, તમે ફેફસા કહેતા હો તો જુદી વાત છે, બાકી ડૉક્ટર તો થાપાના ફોટા લીધા છે. એટલે કહેશે કે ઘણીવાર એવું થઈ જાય છે, એટલે શેનું થઈ જાય, સમજો ને, પડે પડે રહે ને તને કોને ફોટા આડવાનું કીધેલું. ઘણા તો ઊભા થાય ને તાઉથી ઘણા નહીં રહેતા, ઊભા થતા થતા દર્દીને શું કે ખબર છે, હજી આમ કેટલાક દિવસ પડ્યા રહેવાનું છે હોસ્પિટલમાં. ઓલું પેશન્ટ કે ડૉક્ટર વીએમ પટેલે કીધું છે કે 20 દિવસ તો આરામ કરવો પડશે. હોય હોય, કર્યા કર્મ તો અહીંયા જ ભોગવવાના હોય છે. એટલે આ કર્યા કર્મ ભોગવવા પેલો આવ્યો છે. એટેક જેને આવ્યો ને, એટેક, હાર્ટ એટેક, હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક, ખરેખર તો એની ખબર કાઢવા ના જવાય, અમારા અમદાવાદમાં દોડીને જાય. એટેકના પેશન્ટને જઈને શું પૂછે ખબર છે, કેટલામાં છે? રાતે કે બેનને ભાણિયો આવ્યો છે. એટેકનો કોણ પૂછે કેટલામાં છે? ચાલું પેશન્ટ કે પહેલો, કે જો આમાં કાંઈ ના થાય તો બીજા બે રહ્યા, બાકી 3 પછી તો ભાગ્ય જ બચાય. આમાં પહેલામાં બહુ ધ્યાન રાખો ને, પહેલામાં જ નીકળી જાવ ને તો બહુ વાંધો નહીં આવતો. એટલે આવું ના બોલાય, તું જાપે જઈશ ત્યાંથી બીજો ને ત્રીજો આવી જશે. અરે આ તો સાહેબ કંઈ નથી, અમારી સાથે સ્ટેજ ઉપર આવા અર્થ વગરના સવાલો થાય છે. આજે હું હર્ષદભાઈ ને બધા વહેલા આવી ગયા, આ બધું થોડુંક સેટિંગ કરવાનું હતું, માઇકનું ટેસ્ટિંગ કરવાનું હતું, તો ઓડિયન્સમાંથી તમારામાંથી કોઈક વહેલું આવી ગયું ને, તો હું અહીં બેઠો હતો, તાઈને મને કે દિંકભાઈ તમારો પ્રોગ્રામ છે, હું ના, મેં કોઈ હરાજી રાખી છે, બધું વેચવા મૂક્યું છે, બેસી જાઓ પછી બોલાવું, બોલી બોલું. એટલે આવા અર્થ વગરના સવાલો બધા કરતા હોય છે, દરેક દેશમાં જાઓ, આપણા દેશીઓ તો ખાસ. અને આ અર્થ વગરના સવાલ વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ થતા હોય છે, એવું નથી કે હું અમદાવાદની વાત કરું છું, એની માત્ર આગી પછી હોય છે, બાકી અર્થ વગરના સવાલો તો કરતા જ હોય છે. આ બી માણસમાં પડી ગયેલી એક આદત છે. પણ હું અમદાવાદથી આવું છું, થોડી અમદાવાદની હેબિટની વાત કહું. અમારા અમદાવાદમાં એક હમણાં નવી આદત પડી ગઈ છે, ગાવાની, જ્યાં હોય ત્યાં ગાવાની, જે હોય તે ગાવાની, નો સ્ટાન્ડર્ડ. અને શું આપણે હિન્દી પિક્ચરના ગાયનો બને છે, ભગવાનની મોટામાં મોટી મહેરબાની, વર્લ્ડ લેવલે કોઈ મ્યુઝિક ન હોય ને તો આપણે હિન્દી પિક્ચરના ગાયનોમાં છે. આસમાન જમીનનો ફરક છે અત્યારના ગાયનોમાં અને અમારા વખતના ગાયનોમાં. તમને જનરેશન ગેપ દેખાય સાહેબ, જનરેશન ગેપ. અમારી વખતના ગાયનના શબ્દો જુઓ અને શબ્દોમાં તમને મર્યાદા દેખાય, લજ્જા દેખાય, સમાજનો ડર દેખાય, અને અત્યારના ગાયનો પ્રેક્ટિકલ ઇમ્પોસિબલ, વાસ્તવિક જીવનમાં શક્ય ના હોય એ ગીતોમાં લખાય છે. અમારા વખતના ગાયનો તમને નમૂનો આપું કે તમને મર્યાદા દેખાય, લજ્જા દેખાય, સમાજનો ડર દેખાય. હિરોઈનની સાડીના પાલવને હીરો હાથ અડાડે ને, એમાં તો પેલી બી જાય તરત ગાયન ગાય. ઓહો હો, છોડ દો આ ચલ જમાના ક્યા કહેગા, ઓહો હો, છોડ દો આ ચલ જમાના ક્યા કહેગા. અત્યારના કોઈ ગાયનમાં આવું આવે? અત્યાર કેવો રબીશ ગાયનો બને, હમ તુજકો ભગા લાયા તેરે બાપ કે ડર સે, એટલે આવું કે ગાયન હોય, બાપને હું કરવા ગાયનમાં ઘસડી જાય. આ નવા ગાયનો, નવા ગાયનોનો પ્રેક્ટિકલ ઇમ્પોસિબલ, અને એમાં પછી ભગવાનની મહેરબાની જેટલું બોગસ એટલું હિટ. જો આ ગાયન 4 વર્ષ પહેલા એલું સુપર હિટ થઈ ગયું. બમ્બઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિલ ભી ન મિલા સજના. તો તારા બાપા રેલવેનો પાસ કાઢી આલ્યો છે? એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી જવું? તું ખોટી છે કે આટા નાખા અમદાવાદ આય? 6 થી 8 સીજી રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટના જોપે ઊભી રહે, તને સજનાને થપ્પા બતાવું, થપ્પા. થેન્ક યુ. આ આપણા હિન્દી પિક્ચરના ગાયનો, આ એક નથી, આવા તો કેટલાય બોગસ છે. એક બીજું ગાયન, મને તો 2 લીટી વધારે આવડે જ નહીં, આ ગાયન બી સુપરહિટ થઈ ગયેલું.
हो दिल में दिल मिला, बम्बे में बात हुई, पुणे में प्यार हो गया। अले आ गांडा दिल्ली में दिल मळ्यो होय तो आगरा लई जा पाहे पड़े, पुणे ना जवाय पदू निकली जाए। क्या दिल्ली ने क्या पुणे हाथों मळे छे, नक्शाम जोईश तो गाभा निकली जशे। एक तो आगरा जा, सेम बजेट में अठवाडियो जलसा मारी हकीश। હું ક્રિટિસાઇઝ નથી કરતો કે અમારી વખત બધા જ ગાયન સુપરહિટ હતા, અત્યારના બધા જ ગાયન બોગસ, અત્યારે પણ એક સરસ ગાયન આવ્યું છે, અત્યારે ઘણા ગાયનો સારા આવે છે, પણ પર્સન્ટેજ જોઈએ ને તો ઓછા। અત્યારે કલ હો ના હોનું ગાયન છે, હર ઘડી બદલ રહી હૈ રૂખ જિંદગી, छाव है कहीं कहीं तो धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, कल ये समा कल हो न हो। केलू सरस गीत छे। अने अमार वखत ने बोगस गायनो छे, अमार वखत ने एक बोगस गायन अहीं बैठेला बधाय एमना बहिरा पाए गायेलू छे। एक नंबरनो बोगस छे, बिल्कुल पॉसिबल छे ज नहीं, सुपर हिट थई गयो, देवन पर पिक्चर थयेलो, मोहम्मद रफी गायेलो गायन सांभळजो। 100 साल पहले मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा। अरे भूत छू भूत, हो वरा पहला नो पची नो भूत मो हो, તું 52 વર્ષે લબડી પડવાનો છો તો હો હો વરાને હુકરવા જોડે છે, જે તારી રીચમાં હોય એમાં પેલીને પટાય, હો હો વરાને ફિલ્ડિંગ ના ભરાય। સંગીત મજાની વસ્તુ છે, હું ક્રિટિસાઇઝ નથી કરતો, પણ જે સંગીત પ્રોપર જગ્યાએ ગવાય ને તો મજા આવે। બાથરૂમમાં નાતા નાતા ગાવાનું હોય અને ગાવું પડે સ્ટોપર ના હોય તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એક જુદી વાત છે। પણ અમદાવાદમાં એક બેન બાથરૂમમાં નાતા ના ગાયન ગાય, સ્ટોપર હતી તોય, અને ગાયનનું સિલેક્શન બી કેવું, વાન વેસ્ટ ઇન્ડિઝનો કલર કોમ્પ્લેક્શન કાળા, અને બાથરૂમમાં નાતા ના ગાયન ગાય, પાણી મી જલી મીરા ગોરા બદન, પાણી મી જલી, એનો વર બાર છાપું વાંચતો હતો, એ બગડ્યો, એને છાપું વાંચતા હતા પેલી ને હંભળાવી તો ગઈને કીધું, धीरे धीरे बोल कोई सुनना ले, सुनना ले जी कोई सुनना ले। आपड़ा गायन लग्न नी पहली वर्षगांठ आवे, फर्स्ट मैरेज एनिवर्सरी होय, के लग्न पछी नी फर्स्ट बर्थडे होय, ने पति माटे जे गवाय ए सिल्वर जुबली में ना गवाय। गया वर्षे एक बेने एमना लग्न 25 वर्ष पूरा कर्या, 250-300 મહેમાન બોલાવેલા, ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ, મને કોમેડીમાં બોલાવેલો, બેન એન્ડ મેન કે દિનકર ભાઈ મારા મિસ્ટર માટે મેં ગાયન તૈયાર કર્યું છે, સરપ્રાઈઝ છે, અને મારે ગાવું છે, તમારું ઓર્કેસ્ટ્રા વગાડશે? મેં શ્યોર, કયું ગાયન છે? મને ગાયન કીધું, બહુ હિટ ગાયન હતું, બધાને આવડે, મેં કહું શ્યોર હું તમારું નામ એનાઉન્સ કરીશ। પછી બેન સ્ટેજ ઉપર આવ્યા, જે લગ્નના પહેલા વર્ષે ગાવાનું, એમણે 25 વર્ષે ગાયું, આવ્યા સામે એમના વર બેઠા છે, એની હામું જોઈને કે देखा है पहली बार साजन की आंखों में प्यार, देखा है पहली बार साजन की आंखों में प्यार। अली वांदरी 25 वर्ष तन प्रेम देखायो, ता आटला वर तेनी आंखों में पिया जोया, एनी आंखों में चीपड़ा जोया, अली 2 वर्ष में एने मोतियो उतरवानो आवशे, तारे तने प्रेम देखायो। આ ગાયનો આપણા હિન્દી પિક્ચરના એક ગાયન, હિન્દી પિક્ચરનું સુપર હિટ ગાયન છે, જ્યારે આ ગાયન હું સાંભળું છું ત્યારે મને આવી ફિલિંગ થાય છે, આઈ ડોન્ટ નો એબાઉટ યુ, એ ગાયન જ્યારે જ્યારે સાંભળું તો મને એમ થાય છે કે હિન્દી પિક્ચરનો હીરો વોટ ડઝ ઈ મીન, ડઝ ઈ અ સુપરમેન, ડઝ ઈ અ ફેન્ટમ, જેણે હિરોઈન ઉપર બહુ મોટો અહેસાન કરતો એવી રીતે ગાય છે। આ ગાયન સાંભળજો, આ ગાયનમાં મને આવી ફિલિંગ આવે, સુહાગ રાત હૈ घूंघट उठा रहा हूं मैं, उपकार करे छे पेली ऊपर, अले आ तारू काम छे करवू पड़े, एमा रागड़ा तणो नी क्यों जरूर छे, ना पोते पड्यो रे बोलो पड़ोश माथी कोई ने, के आना ढोकणू खोली आल ढोकणू,
સ્વેગ રાજવાળીને આ જોયો હતો. હવે આટા આવી ગયા. આપણા હિન્દી પિક્ચરના ગાયનો વર્લ્ડમાં એક તાકાત હિન્દી પિક્ચરના ગાયનમાં છે, દુનિયાના કોઈ ગાયનમાં નથી, કોઈ મ્યુઝિકમાં નથી. આપણા ઘણા ગાયન તો કેવા છે, તમે ગમે ત્યારે ગઈ શકો. મારી પાસે એક ગાયન એવું છે, કાલ સવારના તમે બ્રશ કરતા ગઈ શકો. આઈ મીન ઇટ, કાલ સવારના બ્રશ લેજો, ઉપર પેસ્ટ લેજો, મોઢામાં પોઈન્ટ આ ગાયન ગાવા ટ્રાય કરજો. આઈ બેટ તમે ગઈ શકશો. બ્રશ કરતા ગવાય એવું હિન્દી પિક્ચરનું ગાયન. આજા જા મે હું પ્યાર તેરા, અલ્લા અલ્લા ઇનકાર તેરા. આજા 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 આ. હવે અહીં બેઠેલી બહેનો કદાચ એવું કહે, સોરી દિનકર ભાઈ, અમારે બ્રશ કરતા નથી, અમે ક્યારે ગઈએ. હવે બહેનો આ ગીત ગાવું હોય તો એ લોકોને પાસે વન મોર ચોઈસ, વાળ ઓળતા ઓળતા ગઈ શકે. અચ્છા અચ્છા મે હું પ્યાર તેરા, અલ્લા અલ્લા ઇનકાર તેરા. આવડો મોટો ટોલો ઉડાડ્યો. ઘણાને તો ટેવ પડી જાય છે, ગમે ત્યારે ગાતા હોય, ટાઈમ લિમિટ ના હોય. રાતના 12:30 મિલમાંથી છૂટેલો કારીગર કાંકરિયાની પાળીઓ પર સાયકલો પર ગાતો ગાતો આવે. 12:30 વાગવા આવ્યો, પોલીસો જોયું કે કોણ ચા ડફોળ આટલો મોટેથી ગાય છે, આટલો મોટેથી ઘાંટા પાડીને ગાય છે, સાયકો પર લાઇટ નથી, આટલો મોટેથી કોણ ગાય છે. એ પોલીસે બૂમ પાડીને કીધું, કઈ રાત કો એક બજે કહાં સા આતા હૈ, રાત કો એક બજે કહાં સા આતા હૈ કીધું ને. પહેલાં તો સાયકલ પર ગાયન ચાલુ. મુજકો ઇસ રાત કી તનહાઈ મે આવાઝ ન દો, આવાઝ ન દો. અરે ગધે મેં તુમકો પૂછતા હું, સુનતા હૈ કે નહીં સુનતા હૈ. ગધે કીધું, ગાયન આગળ ચાલ્યું. જિસકી આવાઝ રુલા દે મુઝે વો સાજ ન દો, આવાજ. અરે મેં પૂછતા હું, સાયકલ પર આગે લાઇટ ક્યું નહીં હૈ. રોશની હો ન સકી દિલ તો જલાયા મેને. તું એસા નહીં માનેગા, પકડ કે પોલીસ સ્ટેશન જાના પડેગા. પેલો કે મેં પરેશાન હું, મુઝે ઓર પરેશાન કરો. આપણા હિન્દી પિક્ચરના ગાયન. થેન્ક યુ. પણ સંગીત અને ઉંમરને એક બહુ જૂનો સંબંધ છે. એજ એન્ડ મ્યુઝિક આર રિલેટેડ વિચ વન અનધર. જો તમે એક માર્ક કરજો, તમારી જુવાની વખતે તમને જે ગાયન ગમતું હશે ને એ અત્યારે નહીં સાંભળવું ગમતું હોય. અમુક ઉંમર હોય ને તને અમુક સિંગર ગમે. જેમ જેમ આપણી ઉંમર બદલાતી જાય એમ આપણો સિંગરનો ચોઈસ બદલાતો જાય. એમાં ગુજરાતની અને અમદાવાદની વાત કરું ને તો અમે એકલી ઉંમર કામ નથી કરતી, એમાં ઉંમરની સાથે સરકમટન્સીસો પણ એટલો જ ભાગ ભજવે છે. 20-22 વર્ષનો જુવાની હોય, જુવાની ફાટી નીકળી હોય, દિલ હાથમાં રહેતું ના હોય, તિરાડ પાડીને કૂદકો મારીને તૈયારીમાં હોય, એવા મને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયા. અને આજકાલ અમદાવાદમાં સ્પીડ કિંગ પ્રેમ થાય. છોકરી શાક લેવા જાય તો શાકે લઈએ તો પ્રેમમાં પડતી આવે, ભલે ઢીચણ છો લઈ જાય. અને છોકરાઓ તો કેવા ગાંડા કાઢે. કોલેજમાં જે બાજુની બેન્ચ ઉપર બેસતી છોકરી જો નોટ માગે ને કે તમારી નોટ આપશો, મેં બે લેક્ચર મિસ કરે છે તો જરા કોપી કરી લઉં. એમાં પેલો ગાંડો 500 રૂપિયાનો શર્ટ લઈ આવે ને 1000 રૂપિયાની પેન્ટ લઈ આવે. આખી સોસાયટી એમ કે પેલી આપણી ફ્રેન્ડ છે, લેક્ચરનો નોટ તો મારી જ વાપરવાની, બીજા કોઈની પાસે નહીં વાપરે. એટલે આ ગાંડા એક નોટ માગી, એમાં 1500 રૂપિયાનો ધુમાડો કર્યો. તારા બાપા 15 દાડા મજૂરી કરે તારા આટલા પૈસા આવે છે, અને ચપટીમાં વાપરી નાખે. એટલે આવું ગાંડ પણ છવાઈ ગયું હોય, આવો પ્રેમ થઈ ગયો હોય. અને આવા ટાઈમે કયો સિંગર ગમે ખબર છે? પંકજ ઉદાસ ગમે. એક આવા ગાંડાઓ માટે પંકજે બહુ ગાયું છે.
શા માટે પંકજ ગમે? ચાંદી જૈસા રંગ હૈ તેરા, ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસા બાલ, એક તુ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગા. એક તુ હી ધનવાન, બાકી બધા કડકા બાલુ. આવું જોયું કહો તો ચાંદી જેવા રંગને સોના જેવા વાળ. શનિવારે હાંજે હનુમાનજીની મૂર્તિને વરખ ચોંટાડે ને તારે આવા લાગે. ક્યાં કોઈ અમેરિકન કે ઓસ્ટ્રેલિયન દોશી હાવ ગઈડી થઈ જાય ને તારે આવી લાગે. બધો કેસ એક તું હી ધનવાન, બાકી બધા કડકા બાલુ. હવે કડકાઓ પોતે થઈ ગયો હોય. અમદાવાદમાં તો લોકો છોકરીઓ પાછળ એટલા બધા પૈસા વાપરી નાખે છે કે ઘણાને તો ફંડ ખૂટે તો ઓફિસમાંથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડે. અમારે અડધું ફંડ વપરાઈ જાય, અડધું ફંડ વપરાઈ જાય પેલી છોકરીને પાછળ. પેલી છોકરી એક દડકે, કાલ ઘેર આવશો ને? કેમ? એટલે ભૂલી ગયા, કાલ બળેવ નથી, રક્ષાબંધન પતી ગયું. અડધું ફંડ વપરાઈને રાખડી બાંધવાની આવી. હું આવું થાય ને એટલે દિલ ભાંગી જાય. અને દિલ ભાંગે ને એટલે પંકજ વગર કીધે જતો રહે અને ઉદાસ પેલો થઈ જાય. પંકજ ઉદાસમાંથી પંકજ ગયો અને ઉદાસ પેલો થઈ ગયો. દિલ ભાંગી ગયું. અને દિલ ભાંગી જાય ને પછી મુકેશજી ગમે. મુકેશજીએ દિલ ભાંગેલા માટે બહુ ગાયું છે. અને દિલ ભાંગી જાય ને માણસનો આખો ગેટઅપ બદલાઈ જાઓ. જીન્સના જર્સી ઉપરથી લેંઘાના જબ્બા ઉપર આવી જાય. વાળ વધારે ને દાઢી વધારે ને બિંદાસ ફરતો હોય દેવદાસ જેવો ફરે. આખો દાડો મુકેશના ગાયનો ગણગણતો હોય. આપણે આવા તૂટેલા ને જઈને કે શું થયું તારે પેલી જોડે, કંઈક હતું ને, કંઈ પ્રોબ્લેમ થયો? આટલું કહી અમત ગાયન ગાય મુકેશનું. વફા જિનસે કી બેવફા હો ગયે, વો વાદે મોહબ્બત કે ક્યા હો ગયે, વફા જિનસે કી. હજી આવો વફામાં વાયદામાં પડ્યો છે. એને ખબર નથી કે એને જે છોકરી સાથે પ્રેમ હતો એ છોકરીના 22મી કાશેરા મોલમાં લગ્ન છે. પણ આનો કોઈ ભયબંધ જેના છોકરીના લગ્નની કંકોત્રી મળી જાય, 20 રૂપિયાનું પેટ્રોલ ઘરનું બાળીને પેલાને ઘેર જાય. આ વફા બાફા બંધ કર, મુકેશને ગાન બંધ કર, લે આ કંકોત્રી જજે 22મી કાશેરા મોલમાં. તું મુકેશના ગાનમાં તૂટી ગયો ને પેલીનું ગોઠવાઈ ગયું ગધડા. હવા હળગેલો તો હતો, એમાં એણે લીટર પેટ્રોલ છાંટ્યું ને મોટો ભડકો થયો. દિલ ભાંગી ગયેલું હતું ને ભાંગીને ભૂકો થઈ ગયો, પીસમાંથી કટપીસ થઈ ગયો. અને અમદાવાદમાં લોકો જાત જાતનું દાજે છે. હમણાં મારો ભાઈબંધ ગાલ ઉપર દાજી ગયો. મુક શું થયું? ગાલ ઉપર કઈ રીતે દાજ્યો? મન કે ઇસ્ત્રી કરતા કરતા. મુક ઇસ્ત્રી કરતા ગાલ ઉપર કઈ રીતે દાજ્યો? મેં કે ઇસ્ત્રી કરતો હતો ને ટેલિફોનની ઘંટડી વાગી. આખી સ્ત્રી ઉપાડીને એલો કર્યું, ચોંટી ગયો. એટલે કોઈ આવા ઇસ્ત્રીથી દાજે, કોઈ સ્ત્રીથી દાજે. હવે તો પેલાને હાવ આંટા આવી ગયા, પ્રેમમાં હાવ નવરો થઈ ગયો. હવે તો પેલાનો લગ્ન છે, હવે કંઈ ના થાય. આ માણસ પ્રેમમાં હાવ ભાંગી જાય ને પછી મુકેશજીએ જતા રહે. પછી એને રફી ગમે, મોહમ્મદ રફી. અને શા માટે રફી ગમે? રફી હાવ ભાંગેલા માટે બહુ ગાયું છે. એનું એકલાનું તૂટી ગયું હોય પણ આખા ગામમાં ઘાટા પડે, આખા ગામને સલાહ સૂચનો આપતો થઈ જાય. સિડનીમાં હાવ ભાંગેલા ગણાય.
અત્યારથી તેને એનું ગાયું, હવે ગામને સલાહ આપે છે આ લીટીમાં. કહે દો કોઈ ના કરે યહા પ્યાર. અલે તારું હાચીન બેરન ભાઈ, તારા ઠેકાણા નહીં, તારા ટિફિનમાં કોઈ બીજો જમે છે, તું અહીંયા ડોલચા લઈને નીકળ્યો છું. હવે બધા જ તબક્કાથી માણસ પસાર થઈ ગયો, 70-75-80-85ની ઉંમર થઈ ગઈ, તન ને મન બધું વેકસવાનું ઉપર ઉતરી ગયું, જિંદગીમાં કોઈ પ્રવૃત્તિ રહી નહીં. આ ઉંમરના વડીલો બધા મંદિરે ને આશ્રમે જઈને બેસતા હોય છે. ડોંગરે મહારાજની ભાગવત સપ્તાહમાં કે મુરારી બાપુની રામપ્રાણમાં બેસતા હોય છે. અને આ ઉંમરના બધા જ દોહાઓ ડોંગરે જ મહારાજમાં જઈ અને ડોંગરે મહારાજનું જ ધ્યાન પૂરે છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. ઘણા તાંય હખણા નથી રહેતા, તમને ડોંગરેમાં કરતાં ડોશીઓમાં વધારે રસ હોય છે. હા, હું નથી કહેતો પણ કોઈ ઉર્દુ શાયર આવું કંઈક જોઈ ગયેલું તો ઉર્દુ શાયર આવા ડોસાઓ માટે બે લીટી લખી છે કે કૌન કહેતા હૈ કે બુઢે ઇશ્ક નહીં કરતે, કે કૌન કહેતા હૈ કે બુઢે ઇશ્ક નહીં કરતે, અરે વો તો હમ હૈ જો ઉન પર કભી શક નહીં કરતે. દિલ ભાંગી ગયો હોય એમાંથી પસાર થઈ ગયો, હવે પાછલી જિંદગી આવી ગઈ 70-75 વર્ષની ઉંમર. આવું થાય ને પછી પંકજ ઉદાસ નહીં, રફી નહીં, મુકેશ નહીં, આ ઉંમરે કોણ ગમે? અનુપ જલોટા ગમે. એ કે અનુપ જલોટાએ ભજનો બહુ ગાયા છે. આપણે કોઈક દાડ ઘેર જઈએ ને તો કાકા એકલા બેઠા બેઠા ભજન ગાતા હોય. જગ મે સુંદર હૈ દોના, ચાહે કૃષ્ણ કહો યારામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ, બોલો રામ, બોલો રામ, બોલો રામ, બોલો શ્યામ, બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. ઘણા તો આટલા ઘાટા પડે છે ને તો એ રામ નહીં બોલતા. લે ઘણા ઘરમાં એન્ટીક પીસ હોય છે, 108 આડા પડ્યા હોય, 112 બાલ્કની એમ લબડતા હોય. આપણે જઈને કોક દાડો પૂછીએ દાદાજી કેમ છે, કે બસ કાંઠે બેઠો છું. પણ શું બીજાને ધક્કા મારવા? છેલ્લા 10 વર્ષથી કાંઠા બેઠા છે, કેમ ભૂસકો નહીં મારતા? ઘણે એવો જવાબ અલે કે ઉપર ઓળો દોરી ખેંચે નહીં રાવ, જોઉં છું ભાઈ. અલે ઉપર વાળા તો ખેંચી કે મોટા પિલ્લા થઈ ગયા છે, તમારો છેડો આવવો જોઈએ કે નહીં? એ ક્યાં સુધી દોરી ખેંચે? એ થાકીને કેસ પડતો મૂકે, આમાં કંઈ ખેંચવા જેવું છે એને ભલે બોલ્યું. હવે હું જોક્સ મિમિક્રી કરતો ને તમને કોઈ જોક્સ મિમિક્રીની કોઈ આઈટમની ફરમાઈશ કરતો હું પૂરી કરી શકું. કોઈ ગાયક ગાતો હોય ને એને તમે મિમિક્રીની ફરમાઈશ કરી કરો તો એ ના કરી શકે. મને ગાવાની ફરમાઈશ કરો હું પૂરી ના કરી શકું. પબ્લિકમાંથી ફરમાઈશો આવતી હોય એ ઘણી વાર પૂરી કરવામાં ભલભલા કલાકારો તકલીફમાં આવી ગયા. એક જગ્યાએ સાયગલજીનો પ્રોગ્રામ ચાલતો હતો, KL સાયગર, સુર સમ્રાટ. એક પછી એક ગીતો ગાતા હતા, એક ફરમાઈશ આવી, સાયગલજી અડધા ઊભા થઈ ગયા. Who is the organizer of this show? Please come here. Agama Matman Bulaj. Do you think I am going to sing these songs? Organizer Kagajan Sagal Ji, I am so sorry. Mane khabar chha git tamar gavay u nathi, tamaru chai nahi. Aajna program ma please gavu pade u chhe. Kem? Aajna amara program ma je chief guest baitha chhe na, atithi vishesh mukhya mehman, emni a farmais. 10,000 nu donation amne alvana chhe. હવે જો તમે એમને ડિસઅટન કરશો તો એ કદાચ ડોનેશન નહીં આપે, અને શો પછી અમારે તમને જે 10,000 બાકી છે ને એનિમેથી જ આપવાના છે. સાયકલજી પ્રેશરમાં આવી ગયા, અને સાયકલ શું બાપુ કોઈ બી પ્રેશરમાં આવી જાય. એમની ફરમાઈશ કેવી હતી? ફિલ્મ જંગલી ગીત સંભળાઈ લ્યા, ચાહે કોઈ મુજબ જંગલી કહે. મોહમ્મદ રફીલું ગાયેલું ગીત સાયકલને ફરમાઈશ થઈ.
સાયગલ જબરદસ્ત આર્ટિસ્ટ, 10,000 નો સવાલ હતો. ગાયું ઓરિજિનલ ગાયન તમે બધાએ સાંભળેલું છે ફિલ્મ જંગલીમાં, મોહમ્મદ રફીકે આ રીતે ગાયેલું છે. चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में गिरे हैं, हम क्या करें. वाह गीत साइकिल जी हमड़ा. दोस्तों, आज के कार्यक्रम में जो चीफ गेस्ट बैठे हैं उनकी फरमाइश और फिल्म जंगली का गाना मैं सुनाने जा रहा हूं. चाहे कोई मुझे जंगली कहे, कहने दो जी कहता रहे, हम प्यार के तूफानों में गिरे हैं, हम प्यार करें. या हो તમે તો તાલી પાડી થેન્ક યુ, પણ ત્યાં તો ચીફ ગેસ્ટ સામે જ બેઠા હતા, 10,000 નું બંડલ છુટ્ટું ફેંક્યું. લે આને માટે ગાય છે ને તું ગા, હું ઘેર જઉં છું. ચીફ ગેસ્ટ ગયા, સાયકલ ગયા, બરાબર વર્ષ પછી એટલે કોઈ બીજો પ્રોગ્રામ કર્યો, જેવી રીતે સાયકલજીને બોલાય તેની રીતે કલકત્તાથી SD બર્મનને બોલાયા, સચિનદેવ બર્મન, રાહુલદેવ બર્મનના બાપા. આ જ ચીફ ગેસ્ટ, આ જ ગામ, આ જ ઓડિયન્સ, આ ફરમાઈશ બર્મન દાદાને કરી. બર્મન દાદા તરત ગાયું. શા માટે? બોમ્બેથી કલકત્તા નીકળે ને ત્યારે બોમ્બેથી સાયકલે ખાસ કહેવડાવ્યું હતું કે આ ગામમાં જાય છે ને આ ચીફ ગેસ્ટ હશે. મેં તો માંડમાંડ ગયો હતો, પણ તારી હાલત ખરાબ થઈ જશે, તું તૈયાર કરીને જજે. એટલે હમણાં રસ્તામાં થોડું સેટ કરેલો. સેમ ગીત રાહુલદેવ બર્મનના બાપા SD બર્મન, સચિનદેવ બર્મન ગાય છે, ચાહે કોઈ મુજબ જંગલી કહે. સાંભળજો. ચાહે કોઈ મુજબ જંગલી કહે, चाहे कोई मुझे जंगली कहे, यह कहने दो जी कहता रहे, हो चाहे कोई मुझे जंगली कहे, ओ याहू रे रामा रे, हे याहू. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હું ક્યાંનો પ્રોગ્રામ મારો ચાલુ જ છે, હું રાહ જોઉં છું કોઈ મને કહેવા આવે કે ભાઈ ઇન્ટોલ પાડવો છે. કોઈ હહડતું નથી, પણ અહીં બેસીને તમે બધા મજા માણી રહ્યા છો. આર યુ એન્જોઈંગ ધ પ્રોગ્રામ? થેન્ક યુ વેરી મચ. ધેન આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ? જિંદગીની વ્યાખ્યા શું? મેં મારી રીતે કરી છે આ છે, મેં જે મારી રીતે લાઈફની ડેફિનેશન કરી છે, જિંદગીની વ્યાખ્યા આ છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે ના જીવી શકો એનું નામ જિંદગી. સાહેબ, આપણે પેદા થયા આપણી ઈચ્છાથી? ના, મા બાપની ઈચ્છાથી. આપણો ઉછેર થયો આપણી ઈચ્છા પ્રમાણે? ના, મા બાપની ઈચ્છા પ્રમાણે. નાનપણમાં માએ આપણને એક ઉદાડો એવું પૂછ્યું કે બેટા આજે ડબ્બાનું દૂધ આપો, મારું આપું. એને જે અનુકૂળતા હતી એ દૂધ આપણને પીવડાવ્યું. સહેજ મોટા થયા, આપણને સ્કૂલમાં મૂક્યા, એક ઉદાડો ફાધરે કીધું કે બેટા 10 સ્કૂલનું લિસ્ટ છે, આમાં તારે શેમાં જવું છે? એમની જે પાસે પડતી હતી, જેમાં ફી ઓછી હતી, એવામાં આપણને ભણાયા. સ્કૂલમાં ભણવા ગયા તો કોઈ દાડો ટીચર આપણને પૂછ્યું બે જાતે હિસ્ટ્રી લઉં કે જ્યોગ્રાફી? એટલે મેં શીખવાડ્યું કે સાયન્સ? ના, એમને જે શીખવાડ્યું હતું આપણને શીખવાડ્યું. SSC પાસ થઈને આપણે બહાર આવ્યા, કોલેજમાં જવાનું હતું, આપણી કેરિયર બનાવવાની હતી, તારે પાછા બાપા વચ્ચે આવ્યા, મારાને ડૉક્ટર બનાવો છે સાયન્સમાં જા, મારાને કોમર્સ, ચાર્ટર એકાઉન્ટન્ટ બનાવો છે કોમર્સમાં જા. કોલેજમાં ગયા તો પ્રોફેસરોએ ભણાવ્યું પાછું એમની ઈચ્છા પ્રમાણે. ગ્રેજ્યુએટ થઈને આપણે બહાર નીકળ્યા, નોકરી શોધવા માંડ્યા, આપણી ઈચ્છા પ્રમાણે મળી? ના, જે મળી એ કરવી પડી.
અને જ્યાં સર્વિસ કરતા હોઈએ ત્યાં કામ આપણી ઈચ્છા પ્રમાણે ચાલતું હતું, સાહેબ કહે પ્રમાણે આપણે જોડાવું પડતું હતું, આપણા બોસ કહે પ્રમાણે આપણે કામ કરવું પડે. ચલો થોડું કમાયા, લગ્નના માર્કેટમાં આપણી વાતો થવા માંડી, આપણા માટે છોકરીઓ સિલેક્ટ કરવાની આવી, તારે પાછા બાપા નડ્યા, તારે લગ્ન કર્યા એ પણ પછી એમની ઈચ્છા પ્રમાણે. લગ્ન કર્યા પછીની આપણી લાઈફ જો આપણે પતિ હોઈએ તો જીવવાનું પત્નીની ઈચ્છા પ્રમાણે, અને પત્ની હોઈએ તો જીવવાનું પતિની ઈચ્છા પ્રમાણે. ચલો બધા તબક્કાઓથી પસાર થઈ ગયા, 60-65 ઉંમર થઈ ગઈ, સિનિયર સિટીઝન થઈ ગયા, જિંદગીનો અંતિમ કાળ જે છે, ગોલ્ડન ટાઈમ ઓફ ધ લાઈફ, ચાલો એ બી જીવવાનું આપણા છોકરાઓની ઈચ્છા પ્રમાણે. તો આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરી શું શકીએ છીએ? કશું નહીં. અહીં બેસીને તમે અત્યારે જે મજા માણી રહ્યા છો ને પ્રોગ્રામની, એ તમે તમારી ઈચ્છા પ્રમાણે માણી રહ્યા છો. ને તર પાછળ ઘણી જગ્યા છે, પણ લાઈફ છે ને, આપણી લાઈફ એક લિમિટેશન્સમાં આપણે જીવી રહ્યા છીએ. ને અત્યારે જે મજા માણી રહ્યા છો ને, આઈ ડોન્ટ નો કાલે આપણે મળીશું કે નહીં મળે, કાલે સવારના બધા પોતપોતાના કામધંધે લાગી જશો, કાલે આવી મજા મળશે કે નહીં મળે ખબર નથી. એટલે એક લાઈફ છે ને આપણે એક ટાઈમના લિમિટેશન્સમાં બંધાયેલી છે, લિમિટેશન્સમાં બંધાયેલી છે. અને આવી ક્ષણો, આવી સાથે બેસીને હસી ખુશી મોજ મજા અને મસ્તી માણવાની ક્ષણો જિંદગીમાં બહુ ઓછી મળતી હોય છે. એના માટે એક ઉર્દુ ગઝલ બહુ ફાઇન છે. વક્ત કી કૈદ મે જિંદગી હૈ મગર, વક્ત કી કૈદ મે જિંદગી હૈ મગર, ચંદ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ, ચંદ ઘડિયાં યહી હૈ જો આઝાદ હૈ, ઇનકો ખો કર મરી જાન જા, ઉમ્ર ભર ના તરસતે રહો, આજ જાને કી જિદ ના કરો, આજ જાને કી જિદ ના કરો, યુંહી મેરે સામને બેઠે રહો, આજ જાને કી જિદ ના કરો, હા મર જાયેંગે હમ તો મિટ જાયેંગે, એસી બાત કિયા ના કરો, આજ જાને કી જિદ ના કરો. છતાં કોઈને, થેન્ક યુ, છતાં કોઈને ઇમરજન્સી આવે ને કંઈ જવું પડે, નહીંથી ઊભો થઈને માણસ મારો પ્રોગ્રામ છોડીને બહાર જતો હોય, વિપુલે એટલા માટે શરૂઆતમાં કીધું કે દિનકરભાઈને દુઃખ ના થાય એટલા માટે ચાલુ પ્રોગ્રામમાં કોઈ બહાર ના જતા, અને બહાર જતું એનું કારણ ગમે તો હોય પણ હું હર્ટ થઉં અને હું એમને રોકવા ટ્રાય કરું, એક તો એમની ફિલિંગ હોય ને મારી ફિલિંગ શું હોય. યે ન સોચો જરા ક્યું ન રોકે તુમ્હે, યે ન સોચો જરા ક્યું ન રોકે તુમ્હે, જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ, જાન જાતી હૈ જબ ઉઠ કે જાતે હો તુમ, તુમકો અપની કસમ જાન જા, રોક લો આજ કી રાત કો, આજ જાને કી જિદ ના કરો. થેન્ક યુ. દિવાળીના નિમિત્તે આપણે અહીં ભેગા થયા છીએ. વર્ષે એકવાર દિવાળી આવે છે. આપણો દેશ હિન્દુસ્તાન, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ તહેવારો ઉપર ટકી રહી છે, અને દિવાળી વર્ષે એકવાર આવે છે. આ દિવસે આપણે દીવા કરીએ છીએ, આ દિવસે આપણે દીવા કરીએ છીએ. શા માટે? દિયે જલાઓ પ્યાર કે, ચલો ઇસી ખુશી મેં, બરસ બિતા કે આઈ હૈ યે શામ જિંદગી મેં. વિશ યુ વેરી હેપી દિવાળી. અહીંયા આપણે ઇન્ટોલ પાડીએ છીએ, કાર્યક્રમ પૂરો નથી થતો, ઇન્ટોલ પછી તમારો આટલો જ પ્રેમ હશે,
ધરાઈને આવ્યા હશો, શાંતિથી બેસશો, કાર્યક્રમ આપણે આગળ ચલાવીશું. હજી ઘણી વાતો કરવી છે, મારે મોડું થતું નથી. હું તો ઇન્ડિયામાં હોઉં ને ઘેર વહેલો જોત, મારી વાઈફ ચિંતા કરતી હોય છે. અને આજે તો એ બી બીક નથી. અમદાવાદમાં એક પ્રોગ્રામ પતાવીને સવારે 5:30 ઘેર ગયો, મેં બેલ મારી, મારી વાઈફ તપેલી લઈને આવી, મને કે 1.5 લિટર. હું કહું દૂધવાળો નથી તારો, ઘરવાળો છું. બેઠેલા પ્રેક્ષક મિત્રો, તમે બધા ભરાણા કે ધરાણા? ધરાણા તો વાંધો નહીં, બાકી ખાવામાં બરકત ન હોય તો ભરાણા થઈ જાય. અહીંયા બહુ વેરાયટી છે, બહુ સરસ સ્ટોલ છે, ખાવાનું પણ સરસ છે, ખાવાની સ્ટાઇલ બુફે છે. હવે સમયની મર્યાદામાં મને જે ટાઈમ આપવામાં આવ્યો છે એટલો ટાઈમ મારે બોલવાનું છે, એટલે વધારે આડીઓળી વાતો કર્યા વગર સીધા ધંધાની વાત કરીએ. એક વાણિયાના દીકરાએ એના બાપાને કીધું કે બાપા મને ધંધો કેવી રીતે કરવો શીખવાડો, મને ધંધો કેવી રીતે કરવો શીખવાડો. અને બાપા કે પહેલા મળે જતો રહે. ફર્સ્ટ ફ્લોર ઉપર ગયો, ગેલેરીમાં બોલાયો, ગેલેરીમાં આવ્યો કે ભૂસકો માર, ત્યાંથી નીચે પડ. એ પપ્પા આ તો 12 ફૂટ ઊંચું છે, એટલે પડ, હું બેઠો છું ને, હું નીચે નથી ઊભો, અકળાઈશ નહીં, ભૂસકો માર, કંઈ નહીં થાય, નીચે ભૂસકો માર. પેલા છોકરાએ કીધું બાપા કહે છે એટલે મારો. તો ભૂસકો માર્યો, બાપો ખસી ગયો ને છોકરાને 2 ટાંટિયા તૂટી ગયા. હવે બાપા આવું કરવાનું કે તે મને કીધું ને ધંધો શીખવાડ. આ ધંધાનો પહેલો સિદ્ધાંત, સગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. અહીંથી તારું લેસન શરૂ. પણ ઇન્ટરવલમાં ઘણા મિત્રો મળ્યા, ઘણા ચાહકો મળ્યા, ઘણાએ ફરમાઈશો આપી છે, એ ફરમાઈશો પૂરી કરવા હું પૂરેપૂરી કોશિશ કરીશ. પણ આ સિડનીમાં મારા ઘણા મિત્રો છે, ઘણા કલાકાર મિત્રો મારા અમદાવાદના જૂના છે, દાયકા વિપુલ વ્યાસ, અભિજીત સરકાર અને મારા જૂના ઘણા પડોશીઓ પણ મને મળ્યા, દિનેશ શાહ. પછી જેના અમદાવાદના નહીં પણ ઇન્ડિયાના ઘણા કલાકારો જેના મિત્ર છે, કલાકારોનો એક મિત્ર છે જે પણ અહીંયા છે ઘણા 5-1 વર્ષથી, ભાઈ જયેશ પંચાલ. આ બધા મારા મિત્રો છે અને મિત્રોને જ્યારે જ્યારે હું મળું છું ત્યારે બહુ મજા આવે છે. અને એવું લાગે છે કે આ 4-5 મારા મિત્રો નથી પણ અહીં બેઠા છે બધા મારા મિત્રો છે, એવું હવે મને ફીલ થઈ રહ્યું છે. તમને શું ફીલ થાય ભગવાન જાણે, મને તો એવું લાગે છે. 3 જ દિવસ અહીં રોકાવાનો છું એટલે કોઈને જમવાનું કહેવું હોય તો કહેજો. પણ આ જમવાની વાત આવી ને ઉપરથી મને યાદ આવે છે, સિસ્ટમ ચેન્જ ઓફ સિસ્ટમ. આપણે આપણી સગવડોમાં જે ફેરફારો કરતા આવ્યા, આપણી સિસ્ટમમાં જે પરિવર્તનો કરતા આવ્યા, એમાં ઘણા પરિવર્તનો સફળ ગયા, ઘણા નિષ્ફળ ગયા. મેં 3 ચેન્જ ઓફ સિસ્ટમ ઓબ્ઝર્વ કરી છે વર્ષો પહેલાં. યાદ કરો આપણા બાપદાદાઓને, આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. આપણા બાપદાદાઓ અઠવાડિયામાં 7-7 દિવસ ઘરમાં જમતા હતા અને ડબલાને લોટા લઈને બહાર જતા હતા. આ સિસ્ટમ આખી આપણે ઊંધી કરી નાખી. અઠવાડિયામાં 6 દિવસ બહાર કચરા ખાવાના અને ડબલાને લોટા ઘરમાં ભરવાના. આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. બીજી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાના જમાનામાં બહેરાઓ હાથમાં કાચની બંગડી પહેરતા હતા, હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જે જેઠાણી, સાસુ સસરા, વડ સસુ સસરા, આટલા બધાની વચ્ચે રહેવાનું હોય, મર્યાદા અમન્ય રાખવાની હોય. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તમે એટલે સુધી મર્યાદા જોઈ છે કે એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાંની વાઈફ ના જઈ શકે. છતાં જોવું ને તને સાસુને કે હું કચરો વાળી આવું, કવાડી આવે, એટલે સાવણી લઈને એની સાસુ સાવણી લઈને મંડી પડે. એમાં વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં તો સાવણી જોડની જેમ મંડી પડે. હવે હાથમાં 10 કાચની બંગડી પહેરે, હાવણી આમામ આમામ હલાવે તલવારની જેમ, એટલે 10 કાચની બંગડી અથડા એકબીજાને, એનો ખણખણાટ થાય, એના ખણખણાટના અવાજમાં કદાચ એના વરની ઊંઘ ઉડી જાય, બંને એકબીજાનું હસતું મોઢું જોઈ લે, ગુડ મોર્નિંગ થઈ જાય. આ લોજિક હશે.
વાયુ નવરું થઈ ગયું, કાચની જગ્યાએ પ્લાસ્ટિક ડબંગડીઓ આવી ગઈ, વરોની ઊંઘ બદલાઈ ગઈ અને પત્નીઓની ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર કેવો ગોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથની આખી બૈરી હલે ને તોય પેલો ઉઠે નહીં. ના હવે તો પત્નીઓ ઉઠાડે કેવી રીતે, પેલા ગોદામાં કે ઉઠો ને શું ભૂંડની જેમ ઉતા છો 10-10 વાગ્યા સુધી. છોકરાઓ નિયમ મૂકો કે મા બાપા જવાના છે ને હું ગઈકાલ ઢીચીને આવ્યો છો ક્લબમાં, તે આવું કહીને તો પેલાની સવાર પડે બિચારા. આ સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ. થર્ડ ચેન્જ ઓફ સિસ્ટમ, જમવાની સગવડ. જો વર્ષો પહેલાનો જમાણો વાર યાદ કરો, પાથરણા ઉપર બેસવાનું, પડિયા પતરાણામાં જમવાનું વર્ષો પહેલા. પછી એ થોડા વખત ચાલ્યું, પછી એને થોડું અપગ્રેડ કર્યું. કેટલું અપગ્રેડ કર્યું? 2.5 ઇંચ પાટલા ઉપર બેઠા ને સ્ટીલના થાળી વાડકામાં જમ્યા. થોડા વર્ષે એ ચાલ્યું. પછી એને બીજું 27.5 ઇંચ અપગ્રેડ કર્યું. ટેબલ ખુરશી ઉપર આવ્યા. લાઈન બંધ ખુરશીઓ હોય ને આગળ ટેબલ હોય, થાળીઓ મુકાય ને પીરસવા માટે આવે. અને પીરસવા માટે એ વખતે નો પ્રોફેશનલ એજન્સીઝ, ઘરના છોકરા છોકરીઓ પીરસે. અત્યારે તો ઘણી જગ્યાએ ટેબલ ખુરશીને જમણવામાં આશ્રમની બહેનો પીરસવા આવે. એ બહેનો તો એવી રીતે પીરસે જાણે આપણે આશ્રમમાં જઈને બેન ખાતા હોઈએ. ઘરના છોકરા છોકરીઓ પીરસે, વડીલો જમતા જમતા વાતો કરે. પહેલો વર્ગ જે બેઠો હોય ને, પહેલો પહેલી પંકજમાં વડીલો બેઠા હોય, વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો, મોહનથાળ લઈને આવી હતી કોની બેબી. જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી તળીમાં જે ઢેપા ચોસલા ચકદા વધ્યા રસોડામાં પાછા જાય, એ કોઈ ગરીબના ભૂખ્યાને જાનવાના પેટમાં જતા. અને અત્યારે તો આ બુફેમાં આપણે કંઈ બગાડ કરીએ છીએ, એ ડીશ બહાર નાખીએ છીએ ને, એ અઠવાડ બહાર નાખીએ ને તો ગાય નથી ખાતી. એ વિચાર કાકામાં ચમસિયા તો હલવલો હલવાઈ જઈશ. અને ટેબલ ખુશીના સેટઅપમાં તો બીજો એ ફાયદો હતો કે કોઈ 500ની રસોઈ બનાવી હોય ને તમારા 700 મહેમાન થઈ જાય ને તો તમે મેનેજ કરી શકતા. કારણ કે 250-250ની બે પંકજ બે જાય, પહેલી પંકજ બે, બીજી બે, ને પછી 250 માણસ ઊભા હોય ને તો મહારાજને અંદર ખબર પડી જાય કે હજી 200 માણસ ઊભું છે અને તપેલાના તળિયા દેખાય છે. એને 1.25 કલાકનો ટાઈમ મળે એમાં ફટાફટ 2-3 આઈટમ જે ખૂટતી હોય ખેંચી કાઢે. છેલ્લી પંકજમાં જમવાના ખબર બી ના પડે કે આ ખૂટ્યું હતું મહારાજે બનાવ્યું, એટલો એને ટાઈમ મળી રહેતો. અને અત્યારે બુફેમાં જો ખૂટે ને તો પેલો મહારાજ રસોઈઓ કોટ કૂદીને જતો રહે, હોધ્યો ના જડે ગાર્ડનમાં કે પાર્ટી પ્લોટમાં. આ મોબાઈલ ફોન જે આથી આવે છે ને, મોબાઈલ ફોન ત્યાંથી પરણેલા પુરુષોની પત્તર ઠોકાઈ ગઈ. ભલે ફોન એની પાસે આવ્યો પણ એનો ફાયદો એની એની પત્નીને વધારે થયો છે. અહીં બેઠેલા દરેક પુરુષો, પરણિત પુરુષો, તમારી પત્નીનો મોબાઈલ ઉપર, તમારા મોબાઈલ ઉપર પત્નીનો ફોન આવે છે. કોઈ દિવસ પત્ની એવું પૂછે છે કેમ છો, લંચ લીધું કે નહીં? નેવર. દરેક પત્નીનો એના પતિના મોબાઈલ ઉપર એક સ્ટાન્ડર્ડ સવાલ, બહુ ગંદા ટોનમાં, ક્યાં છો? આમાં તમે પાછું જુઠ્ઠું ના બોલ્યો કો, તમે વાલા થવા કોક બકા મંદિરમાં છું તો કે ઘંટ વગાડો. હો કોઈને લઈને બગીચામાં બચ્ચીઓ ભરતો હોય ત્યાં ત્યાંથી ઘંટ વાગવાના. તમે કો કાર ચલાવ છું ડિસ્ટર્બ ના કરતો કે હોર્ન વગાડો પછી જ મૂકું. કારમાં હોય તો હોર્ન વાગે ને. હમણાં એક બેને એના વર્ણ છૂટો મોબાઈલ માર્યો. હું કેમ બેન આવું કરો છો? મેં કે તમે શાંતિ રાખો, અમારી ઇન્કમિંગ ફ્રી છે. આ ટેબલ ખુશીને જમણવામાં 500 ને 700 થઈ જાય તો મેનેજ કરી શકતા. અને મારી પાસેથી એક એવો આઈડિયા છે કે એક વખત 500ની જગ્યાએ 700 નહીં પણ 1000 થઈ જાય ને, ટેબલ ખુશીનો સેટઅપ હોવો જોઈએ. 500ની જગ્યાએ 1000 થઈ જાય અને જો મેનેજમેન્ટ મને સોંપ્યું હોય ને તો 500ની રસોઈમાં હું 1000 જમાડી દઉં. સેટઅપ ટેબલ ખુશીને જોઈએ. આવું હોય ને તો એક જ કામ કરવાનું, 5 પોલીસવાળાને પીરસવા લઈ આવવાના. ડ્રેસમાં જ આવ્યો, એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડલ લઈને નીકળે. એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડલ ની નીકળ્યો. આમ જ દાળ કોને માગી? દાળ કોને માગી? પેલાની વાડકીમાં દાળ ને તો ખાલી વાડકીમાં સબડકા લ્યો, ખાલી વાડકી. કોઈ હિંમત કરીને પૂછ્યા જમાદાર સલાડ ક્યાં છે કે ફ્રૂટ સલાડ માંથી કાઢી લે. હું તો કહું છું 5 પોલીસનો ખર્ચો કરતા જો ને તો બેનો વધારે કરવાનો, ચાંદલાના કાઉન્ટર ઉપર પોલીસ બેહાડવાનો.
દેશમાં તમને ખબર છે લગ્નમાં ચાંદલો જમ્યા પછી જ બધા લખાવે. ચાંદલાના કાઉન્ટર પર બે પોલીસ બેઠા હોય, પેલો જઈને કે જમાદાર લખો 11. કેટલા? 11 લખો, 11. કેટલા જણા જમ્યા? ઓકે 4. 11 ભાગ્યા 4 ડીશ હતી? હા 75ની ડીશ હતી. આ મહેલા મહિની ખાલી ડીશનું ભાડું 5 રૂપિયા છે. ચાલ 51 લખાય ના તો બાજુવાળા પછી ઉછીના લઈને લખાવે. આવું કરવાથી બે ફાયદા થાય, રસોડામાં ચગદા વધે ને કાઉન્ટર પર ચાંદલો વધે. આ ટેબલ ખુશીનો સેટઅપ ગુજરી ગયો. એવા આવી ગયો બુફે અમારા દેશમાં. પરદેશની નકલ કરો, ખાતા આવડે કે ના આવડે, ગોઠવો બુફે. 1500 માણસોનું ડિનર હોય, રિસેપ્શન કમ ડિનર, 5 કાઉન્ટર બનાવ્યો, ફૂડ કાઉન્ટર 5. 1500માં 5 ચાલે? ક્યારે ચાલે? 200-300 આવ્યા, એક કાઉન્ટર ચાલુ કરો, બીજા 200-300 એક કાઉન્ટર ચાલુ કરો. એમ એમ જેમ જેમ ક્રાઉડ વધતું, જેમ કાઉન્ટર રીઓપન કરતા જાઓ, તો તમે 5 કાઉન્ટરમાં 1500 મેનેજ કરી શકો. અમારા દેશમાં એવું નહીં. અમારે 1500ના ડિનરમાં 1300 ભેગા થવા દઈએ, પછી કાઉન્ટર ખોલે, અને પછી હરિયરનો હાથ પડે ને બાવા દોડે, આમ હુડ 1300 જણા 5 કાઉન્ટર પર ચડી બે. 15 મિનિટમાં તો 5 કાઉન્ટરના છોડિયા છોતરા ગોટલા બધું છૂટું પડી નાખે. 16મી મિનિટે પેલો મહારાજ ગોથે ચડી જાય, કયા બાઉલમાં શું હતું ને શું આવ્યું. ને આમાં અમારે ત્યાં પાછું ડીશ કાઉન્ટર વચ્ચે સેન્ટરમાં બનાવ્યું હોય, એનાથી 80 ફૂટ દૂર ફૂડ કાઉન્ટર હોય. એટલે આટલી બધી ગીરદીમાં માણમાં નાથમાં ડીશ આવે, અને 80 ફૂટની જ્યારે જાત્રા કરીને માણસ ફૂડ સુધી પહોંચે છે, એ 80 ફૂટની જાત્રામાં એની મેનર્સ અને મેન્ટાલિટી બધું બદલાઈ જાય છે. 80 ફૂટની જાત્રામાં એની મેનર્સ અને મેન્ટાલિટી બદલાઈ જાય છે. છેક ફૂડ પાસે પહોંચે છે ત્યારે એના મગજમાં એવું થાય છે કે આટલી બધી ગીરદીમાં ફરી આવવું જ નહીં, એવું ભરી લો ને ફરી આવવું જ ના પડે. સાહેબ 12 ઇંચની ડીશમાં 15 રીતનો ટેકરો કરી નાખે. અને ઇન્ડિયામાં બુફેનો સેટઅપ કેવો હોય, લગ્ન પ્રસંગે જમણવાર હોય ને બુફે, તો પહેલી સ્વીટ એમાં એક સ્ટાન્ડર્ડ છે. શિયાળો હોય તો બાસુદીનું, ઉનાળો હોય તો કેરીનો રસ, અને બાસુદી વર્લ્ડની મોસ્ટ ફ્લેક્સિબલ સ્વીટ. એમાં જે નાખો એ જાય. બુંદી નાખો તો બુંદી બાસુદી, પાઇનેપલ નાખો તો પાઇનેપલ બાસુદી, રસગુલ્લા નાખો તો રસગુલ્લા બાસુદી. એ પહેલી બાસુદી હોય. પછી એની બાજુમાં સેકન્ડ સ્વીટ હોય. સેકન્ડ સ્વીટમાં ઢેપા ચોસલા ચગદા એ બધું નીકળી ગયું. હવે અમે થોડું ફેન્સી કરીએ છીએ. ગરમ ગરમ તવા ઉપર હલવા, હા લીલા નારિયેળનો ગરમ હલવો, એવી ટેગ મારો તો કોઈ ના ખાય. એનું ઇંગ્લિશ ફેન્સી નામ આપી દો, કોકોનટ ડિલાઇટ. કાચે કાચો કરડી ખાય. બે સ્વીટ, પછી આવે પૂરી, પછી બે શાક, પછી બે ફરસાણ. બંને ફરસાણની વચ્ચે લાલ લીલી ચટણી, જે ફરસાણમાં જે ચટણી નાખવી જાય. પછી રાયતા મરચા કા સલાડ એટલે કચુંબર. પછી દાળભાત હતા, કઢી પુલાવ, છેલ્લે પાપડ સારો એવડા ફ્રાન્સનો ઢગલો. 13 કે 14 આઈટમનું એક આઈડિયલ મેનુ હોય મિડલ ક્લાસ ફેમિલીમાં. હવે પેલો માણસ ડીશ લઈને બાસુદીના બાઉલ પાસે પહોંચે ને, ત્યાં એવું વિચારે કે ફરી આવવું જ નહીં. તો વાડકીમાં બાસુદી ભરે સાહેબ, ટચો ટચ, અંદર ચમચી નાખવાની જગ્યા ના હોય. ચમચી નાખવા માટે તો એક સબડકો ખેંચી લે, આટલી ખેંચી લે પછી ચમચી જાય. પછી બાજુમાં ગાજરનો ગરમ હલવો લે, પછી પૂરી મૂકે, પછી શાક લેવા જાય ને તો કોકનો ગોદો આવે, તો અડધું શાક ડીશમાં પડે ને બાકીનું બાસુદીમ પડે. આખા મેન્યુની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી, એમાં 10 આલુના બટાકા પહેરી ગયા. પછી બાજુમાં બીજું શાક લે, પછી ફરસાણ લે, ચાઇનીઝ સમોસું. હવે એની ચટણી લેવાય ને તો ફરી ગોદવા, તો અડધી ચટણી સમોસો પડે પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં શાકના તેલમાં પૂરી તરતી થઈ ગઈ હોય, લીધી હોય ત્યારે ધોળી દબાક હોય. 2 મિનિટ પછી પૂરીને પલટાવો ને તો કેસરી થઈ ગઈ હોય. શાકનો રસો ચોંટી ગયો હોય એટલે પૂરી કેસરી થઈ જાય, ઉપર કેસરી કેસરી દેખાય, ધોળો ભાગ કેસરી તો ભોંયરે ગયો. હવે આપણેથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતો હોય ને, તો આપણી ડી સામુ જોઈને એકબીજાને કે હા હા પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. પેલો પાછો કે આપણે વહેલું લઈ લીધું ને,
મહારાજ પછી તળે હશે હેંડો હોદીએ કેસરી ડટ્ટા હોદવા માટે 5 કાઉન્ટર ફેંદી આવે કેસરી ડટ્ટા હોય તો મળે ને તો હજી પેલી ખંજવાળ તો જાય જ નહીં કે કાઉન્ટર બંધ પેલી ભાઈની ડીશમાં કાંથી આવ્યા તો આપણાથી જે 25 ફૂટ દૂર હતા ને જે આપણાથી 5 ફૂટ દૂરથી જોતા જાય આમ પછી ઘરે આને તો પૂરી ઊંધી વાળી છે તાઉધીમાં તો પેલા એ રાયતા મરચા અને કચુંબર ને કઢીને ભાત ને બધું લઈ લીધું હોય એમાં કઢી ભાતમાં ગઈ હોય ને પૂરીમાં ગઈ હોય ને પૂરી પલળીને પાણીપુરી જેવી થઈ ગઈ હોય 12 ઇંચની ડીશમાં ટેકરો કરી દે 15 ઇંચનો અને છેલ્લે ઉપર ડેકોરેશનમાં પાપડ મૂકે અને એવી ડીશ લઈને ઘણા ગાંડાઓ ઉનાળામાં પંખા પાંયથી નીકળે એટલે પાપડ ઉડે ઉડેલો પાપડ બાજુમાં પડે પેલો પડ્યો ભેગો ખાઈ જાય આપણે હોતા રહી છે કે હા પાપડ ક્યાં ગયો આપણો અને ઇન્ડિયાઓને કોઈના પાપડ ઉડી જાય ને પાપડ માટે ફરી ના જવું હોય તો કોઈ પંખાની આજુબાજુ ઊભા રહી જવાનું કોકનો ઉડે તો આવે એ નસીબ હોય તો બાકી વગર પાપડે ખાવાનું શરૂ કરી દીધા પછી 4th મિનિટ આપણે કોઈની ડીશ જોઈએ ને તો 3 સોસાયટી માગી ખાતાને એવી ગંદી ગોબરી થઈ ગયો અને ઘણા બૈરાઓ તો અડધું ખેલે પણ છોકરાને ધમકાવે હા હા જો તાલી દે મારો મોઠો રહી ગયો ઉતાવળ કરે ને હે ને હવે મઠો અહીં કોણ લાવશે તારો બાપ તારા જન્મ પછી તારો બાપ ઘરમાં મઠો લાવ્યો છે કોઈ દાડો તો એ મારા માટે લાવવાનો હતો જલઈ આય હવે પેલી માં 12 વર્ષના છોકરાને મઠો લેવા મોકલે છોકરા પાસે જણ મઠાને લાયસન્સ હોય કાઉન્ટર પર જઈને મઠાના બાળ ઉપર જ એટેક કરે અને આટલી બધી ગીરદીમાં મમ્મી માટે મઠો લઈ આવે આટલી બધી ગીરદીમાં મમ્મી માટે મઠો લઈને આવવાનો છોકરાને એનો આનંદ હોય હવે ચલો અહીંયા તો લોન છે ઇન્ડિયામાં તો ઘણી જગ્યાએ આજે હું અહીંયા આગળ પાથર્યું છે ને પ્લાસ્ટિક એવું કંતાન લગાડેલું હોય અને જ્યાં કંતાનનું ફ્લોરિંગ કર્યું ને ત્યાં દર 15 ફૂટે ખીલો આવે 4 ઇંચનો એમાં કોઈ ખીલો ઊંચો થઈ ગયો કંતાનો છેડો ઊંચો થઈ ગયો છોકરો એ જ ડિરેક્શનમાં દોડતો હોય એમાં છોકરાનો પગ કંતાનમાં ભરાય એટલે અચાનક બ્રેક વાગે એટલે પહેલાં હાથની ડીશ પડે પછી છોકરો ઉપર ઊંધો પડે મઠો માં પહોંચવાની જગ્યાએ નસકોરામ ભરી જાય બટાકાને ફોડવા ખિસ્સામાં જાય શર્ટ ઉપર દાળ ઢોળાય ચટણી આંખમાં જાય ચૂંટણીના જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય રોતો રોતા મમ્મી એક લાફો મારી રિક્ષામાં ઘાલીને ઘેર લઈ જાય હવલા વધળાના દાળને ભાત ખાઈને માન દીકરો હોઈ જાય હા મારું બુફે આવજો ડિસેમ્બરમાં ખવડાવીશ ભગવાને સૌ પ્રથમ પૃથ્વી બનાવી 15 દિવસ આરામ કર્યો પછી ભગવાને પુરુષ બનાવ્યો બીજા 15 દિવસ આરામ કર્યો પછી ભગવાને સ્ત્રી બનાવી ત્યાર પછી નથી ભગવાન આરામ નથી પુરુષના આરામ ભાઈ અમથે અમથા કામે લાગી ગયા ગયા વર્ષે લંડનમાં એક જણે મને સવાલ કર્યો કે દિનકરભાઈ સ્ત્રી પરણેલી હોય તો ભગવાનની નિશાની આપે છે કે સેતીમાં સિંદૂર કપાળમાં ચાંદલો ગળામાં મંગળસૂત્ર હાથમાં ચુડલો કોઈની બી ખબર પડી જાય કે બેન પરણેલા જ ગોઠવાઈ ગયેલા છે આપણને પુરુષને કેમ કોઈ નિશાની નથી આપી જેને ખબર પડે પુરુષ પરણેલો છે મેં કહું ગાંડા પરણેલા પુરુષને કોઈ નિશાનીની જરૂર નથી એ તો વગર નિશાને પડી જાય પકડી જાય પરણેલો હોય કે પરણ્યા પછી 5 જ વર્ષમાં અડધો ભાંગી ગયો આ લબડીને હોકા જેવો થઈ ગયો કોઈ જગ્યાએ હરખો ઊભો ન રહે કે જ્યાં હારા બૈરા જોતા ડાફળિયા મારતો અને નિશાની એની 5 જાત કંઈક મળે કોઈને સાણસી પડ્યો છોલાઈ ગયો હોય કોઈને વેલણ આવ્યો તો ઢીમણું નીકળ્યું હોય કોને રસોડામાંથી રકાબી છૂટ્યો ત્યાં ટાંકાઈ આવ્યો હોય એટલે ભગવાન જાણે કારણે નિશાની આપીશ તો અઠવાડિયે બદલવાનો છે જ્યારે બહેનોને આટલી બધી નિશાની આપે છે એ બહેનો નિશાની સાથે રમત કરે આ સેતીમાં પૂરેલું સિંદૂર કયા રંગનું હોય કયા રંગનું હોય લાલ વાત સાચી છે લાલ આવજો અમદાવાદ ફેશન બતાવીશ હમણાં અમદાવાદનો એક બેનની સેથી મેં સિંદૂર જોયું આગળ 4 ઇંચ લાલ પાછળ 4 ઇંચ લીલું આખો હાઈવે ચિત્રી મિલોનો લીલા લાલ લીલા પટ્ટા પડે મેં કેમ બેન સેથી લાલ લીલા પટ્ટા મને કે મારા મિસ્ટર છે ને રેલવેમાં ગાર્ડ છે અરે તારો વર લાલ લીલા ઝંડા ફરકાવે એનું મેચિંગ ઓશિકાના ખોડિયારે કરીને હુઈ રે આ સેથીમ લાલ લીલા પટ્ટા નહીં હાલા લાગે આ કપાળમાં ચોંટાડેલો ચાંદલો જો એક વર્ષો જૂની કહેવત છે જો વડીલ વર્ગ બેઠો છે એને ખબર હશે કે જે સ્ત્રીનો સેંથો સીધો સેંથો મીન્સ પાથી પાર્ટિંગ કે જે સ્ત્રીનો સેંથો સીધો એનો પતિ સીધો આ જૂના જમાનાની કહેવત છે એવું કહું છું ને તો અહીં બેઠેલા બહેનો એકબીજાને સેંથા જોવે કે કારણ કે એમને ખબર છે પોતાનો દાગીનો કેવો છે
પણ આવી છું તો બાજુ વળીનો ચેક કરી રહું. પા જૂના જમાને કહેવ છે આ જમાના લાગુ પડ્યું છે નહીં, કારણ કે હવે શેઠાના ઠેકાણા નહીં રહ્યા. હમણાં લેટેસ્ટ હેરસ્ટાઈલ મેં જોઈ અમદાવાદમાં એક બેનની લગ્નમાં, શેઠો અહીંથી અહીં સુધી સીધો અડધે સુધી, પછી અહીંથી બે ફાંટા પડ્યા, હા એક મોટરવે ઉપરથી બે એક્ઝિટ પડી. હવે આનું શું સમજવાનું કે આનો પતિ ઘરની બહાર નીકળ્યો ત્યાં સુધી સીધો, પછી કઈ એક્ઝિટમાં ક્યાં ઉતરી ગયો? હા જુદી એના વરના હાથમાં, એની વહુના હાથમાં ના આવતા આપણા હાથમાં કાંથી આવવાનો હતો ગાળો. હા કપાળમાં ચોટા ડોલો ચાંદલો, એટલે બધા કે બધાને પૂછ્યો બહેનોને શું છે, તો કે અમારે સૌભાગ્યની નિશાની. જો જો અહીંયા બેઠેલા પુરુષો સૌભાગ્યની નિશાની તમારી પત્નીઓ ક્યાં ચોંટાડે છે? બાથરૂમના ટાઇલ્સ ઉપર, તિજોરીના કાચ ઉપર, રસોડાના પ્લેટફોર્મ ઉપર, પ્રેશર કુકરના ઢાંકણા ઉપર, ચા કોફીના ડબ્બા ઉપર, ડ્રેસિંગ ટેબલના મિરર ઉપર, આખા ઘરમાં ચારે બાજુ ચોંટાડ્યું હોય અને આપણે કોઈ તિજોરીને ટેકો દઈને ઉભો હોય તો આપણને ચોંટ્યું. આપણે ઓફિસ લઈને જતા રહીએ, હાજર જોઈએ તો સાંજ સુધી ચોંટેલું હોય, એનું ગમિંગ એવું હોય, સાંજે બૈરું ચાંદલો જોઈએ બબાલત થાય, આયા ક્યાંથી? આપણે કઈ ઓફિસથી? આ કઈ નવી ઓફિસ ખોલી? અરે ગાંડી, મેં ક્યાં ઓફિસ ખોલી? શું કોને બધાને ધંધા કરો? છોકરા મોટા થઈ ગયા, ફોન રાખો નહીં શોભતું. અરે મેં શું કર્યું? શું કર્યું મને પૂછો તો? એમ કરી પેલો ચાંદલો કાઢીને આપણે હાથમાં લો. આપણે કે લો વાળી, કાલે ઊંચો ચોંટાડજે, મારા ખભાન માં આખા ઘરમાં પેન્સિલ એક લીટી મારી આલીશ, આની ઉપરની લિમિટ તારી, નીચે લિમિટ મારી. પત્ની, ઘરવાળી, બૈરી, ભાઈ, ગુજરાતના ગામડામાં આવજો. ગામડામાં ઘણા એમની પત્નીની ઓળખાણ કરાવે, દિનકર ભાઈ અમારે ઘેરથી. એટલે નવાઈનું તાર ઘેરથી, જે બધા બહારથી લાવ્યા હતા. હું ઘેરથી બહારથી વટથી કહે મારી વાઇફ છે, અને વટથી વાઇફ કયા છે? પણ કયા છે? પરદેશના, અમેરિકાવાળા, લંડનવાળા. અમારે લંડનવાળા ડબલ વટથી કહે. હમણાં ગયા વર્ષે એક જણ લંડન ત્યાંની વાઇફને લઈને ઇન્ડિયા આવેલો, મને એની વાઇફને ઇન્ટ્રો કરવામાં કહેતી કે ભાઈ બન મીટ માય ઓન વાઇફ. બોલો, હવે લંડન ત્યાં ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયા હું લોન ઉપર લાવ્યો હોય. એને ખબર નથી વર્લ્ડમાં એક જ આઈટમ એવી છે જે લોન ઉપર નથી આવતી, એના પછી બધી લોનો લેવી પડે. એ તો પતિ, ઘરવાળો, ધણી, વર, લગ્નને દિવસે 24 કલાક માટે જ, લગ્નને દિવસે જ છોકરાને વર રાજા કહેવાય. કારણ કે વર એ બન્યો છે ને એનો વટ, એનો રોલો, એનો મોભો, એનો ગેટઅપ રાજા જેવો હોય છે, એટલે એને વર રાજા 24 કલાક માટે જ કહેવાય છે. ફ્રોમ ધ વેરી સેકન્ડ ડે, બીજે દિવસે એને ઘરમાં પતિ કહેવાય છે. શા માટે પતિ કહેવાય છે? એ પતિ ગયો, ઇઝ ગોન. અને દંપતિ કોને કહેવાય? જેમાં પતિનો દમ કાઢે ને આખીની બાયડી. અને હસબન્ડ, હસબન્ડ શબ્દ ઇંગ્લિશ નથી, હો પ્યોર ગુજરાતી શબ્દ છે. પણ એ પછી બૈરી કે હસ, એટલે પેલો હશે, પેલી કે બાંધ, એ ભેગો બંધ થઈ ગયો. જેનું હસવાનું બાંધ, એ હસબન્ડ થઈ ગયો. બાકી પત્ની બેઠેલીમાંથી ગમે તેની હોય. એક બીજી સરસ વાત કરી દઉં. મારા લગ્ન જોઈને 30 વર્ષ થઈ ગયા સાહેબ, અને ખૂબ સુખી છું મારી પત્ની સાથે, અને મેં મારાથી વધારે સુખી કોઈ જોયો નથી. અને હું એવું ઈચ્છું છું કે મારા કરતાં વધારે સુખી જેને થવું હોય, અહીં જે તાજા પરણેલા હોય, અહીં જે તાજા પરણેલા હોય અને મારા કરતાં વધારે સુખી થવું હોય, તો એની એક માસ્ટર કી મારી પાસે છે, કહેતા હોય તો આપું. મારો અમદાવાદમાં બેસ્ટ ફ્રેન્ડ છે, એની દીકરી અહીંયા બેઠી છે, જે મારી દીકરી બરાબર છે, દીપલ. એની જોડે એનો વર બેઠો છે, નંદીશ. આ ટીપ મારે નંદીશને આપવાની છે, મારો જમાઈ કહેવાય, છતાં આ ટીપ હું એને આપું છું, દીકરીને નથી હાલતો. એક આ ટીપ પુરુષો માટે છે, છોકરાઓ માટે છે, જેના લગ્ન હજી બાકી છે, એ છોકરાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. મારા કરતાં વધારે સુખી, મારા કરતાં ઓછા સમયમાં થવું હોય તો પરણ્યા પછી દોસ્તો એક જ કામ કરજો, તમારી પત્નીને પ્રેમ જ કરજો. જસ્ટ લવ યોર વાઇફ, જસ્ટ લવ યોર વાઇફ. તમારી પત્નીને પ્રેમ જ કરજો, એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતા. જો બૈરાને સમજવા ગયા તો છોડિયા, છોતરા, ગોટલા બધું છૂટું પડી જાય. મેં સાહેબ 30 વર્ષમાં ટ્રાય નથી કર્યો, હર્ષદભાઈ 30 વર્ષમાં મેં ટ્રાય નથી કર્યો. મેં તો પ્રેમ લગ્ન કરેલા ખિસ્સામાં કાર્ડ રાખેલું, પહેલા 2 વર્ષ કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું તું શું, તું સાચી છું, યુ આર રાઈટ. સહેજ વાજુ ગરમ થાય, ધાડ દઈને કાર્ડ કાઢીને બતાવી દેવા, ડા તાં તાં બધું ઓલવાઈ જાય.
લોકોને ભડકા થયા છે લગ્ન જીવનમાં, સાહેબ મારો તણખો નથી થયો અને સેન્સ ઓફ હ્યુમર મારી તો કંઈ જ નથી. મારી વાઇફની સેન્સ ઓફ હ્યુમર જોવો સાહેબ. હમણાં અઠવાડિયા પહેલાં મેં મારી વાઇફને એવું કીધું, મૂકું રાગીણી આજે મને મારા બા બહુ યાદ આવ્યા છે, મધર બહુ યાદ આવ્યા છે, આજે એક કામ કર. મને કે શું? મૂકું આજે મારી બા જેવી રોટલી બનાય. મને કે બનાવું, એમાં શું? તમારા બાપા જેવો લોટ બાંધો પહેલાં. આની સેન્સ ઓફ હ્યુમર બહુ ઊંચી છે. હમણાં મેં મારી વાઇફને કીધું, હું કોઈ વસ્તુ શોધતો તને મને જડતી નહોતી, એટલે મેં મારી વાઇફને કીધું, મૂકું રાગીણી મન ત્યાંથી પેલું હાલ ને આમ કોઈને સમજણ પડે શું મંગાવું છું. હા, મેં મારી વાઇફને કીધું, રાગીણી મન ત્યાંથી પેલું હાલ ને એને અડધી મિનિટ પછી એટલું જ કીધું, દિનકર મેં ત્યાં જોઈને તો પેલું નથી પતી ગયું, ત્યાં ત્યાં જ કેસ ફાય. બાકી અહીં બેઠેલા મિત્રો, વડીલો, તમારું લગ્ન જીવન ગમે તેટલા વર્ષનું હોય, તમારા લગ્ન જીવનમાં તમારી પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એક વાર સાંભળેલું હોય, હોય ને હોય જ. દરેક પત્નીએ એના પતિને આ એક વાક્ય એક વાર કીધેલું હોય, વધારે તો કેટલી વાર કીધું હોય, કાં તો મિનિમમ એક વાર, પછી ભલે લગ્ન એક વર્ષ થયો હોય, આ એક વાક્ય કીધેલું હોય. હજો તમામાં તો સહેજ બુદ્ધિ નહીં. આપણને આવું કે બોલો, આપણને આવું કે? પછી પડોશમાં જઈને શું કહ્યા ખબર છે? તમા ભાઈ તો બહુ ભોળા, બધા એમને છેતરી જ જાય. એટલે છેતરી જ જાય ને, છેતરણ એની બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણે તારી બા પહેલી છેતરી ગઈ, પછી બધા વન બાય વન છેતરે જ છે. બીજું, સ્ત્રી એક શક્તિ છે. સ્ત્રીમાં કેટલી શક્તિ છે તેનો વરસ જાણતો હોય. જો આજે બહેનોની સંખ્યા સારી છે એટલે ખાસ કહું છું, આ સવાલ હું વર્લ્ડમાં જ્યાં શો કરવા જઉં જ્યાં બહેનો વધારે હોય ત્યાં પૂછતો હોઉં છું. આ સવાલ હું બધે પૂછતો હોઉં છું કે રામાયણમાં કૈકેયીએ વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો ને રામને વનવાસ આલો. તો વનવાસમાં રામને જવાનું હતું તો સીતાજી જોડે કેમ ગયા? સી વોઝ નોટ સપોઝ ટુ ગો, તો સીતાજી જોડે કેમ ગયા? આનો સવાલ જ્યાં જ્યાં પૂછ્યું હતું ત્યાં 99% બહેનોનો એક સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ નારી, હિન્દુ પત્ની, પતિવ્રતા નારી, રામની સેવા કરવા માટે. લંડનમાં એક બહેને મને સેમી ઇંગ્લિશમાં જવાબ આપેલો, મેં કે રામની ટેકર કરવા સારું. રામની ટેકર કહો, પતિવ્રતા નારી કહો, હિન્દુ પત્ની કહો. અહીં બેઠેલી બહેનો, જો તમારો આ જવાબ હોય તો તમારો જવાબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. સીતાજી જેટલું ગ્રેટ કેરેક્ટર, રામાયણ મહાભારત કે કેટલા ગ્રંથો ભેગા કરો, સીતાજી જેટલી ગ્રેટ લેડી કોઈ નહીં. કે 14 વર્ષ વર સાથે વનવાસ ભોગવવા પાછળના સીતાજીના બે લોજિક હતા. એમનું એક લોજિક કે પતિવ્રતા નારી, હિન્દુ પત્ની, રામની સેવા કરવા માટે. બીજું લોજિક, રામાયણમાં લખ્યું નથી, 30 વર્ષથી મોરારી બાપુ કથા કરે છે, એમને મળ્યું નથી અને વગર કથાએ મેં હોદી કાઢ્યું. 14 વર સાથે વનવાસ ભોગવવા પાછળ સીતાજીનું બીજું લોજિક આ હતું કે 14 વર વગર 3-3 સાસુઓની વચ્ચે રહેવું એના કરતાં જંગલમાં જવું સારું. આ 3 દોષીઓ મારા છોડિયા પાડી નાખશે, 14 વર્ષ મારો રામ આવશે તો ઓળખી નહીં કે પૂછશે પેલી કોણ છે? પેલી વાળા તારી વાઇફ છે સીતા? આ તો દોષીઓને ત્રાસમાં તડકે નાખવા જેવી થઈ ગઈ. બાકી સાહેબ, અહીં બેઠા મારી પત્ની આ વખતે આવી નથી અને મને બહુ દુઃખ થાય છે. અત્યારે હું જે આટલું બોલું છું ને તો કંઈ નથી, જો એ મારી સામે બેઠી હોય ને તો હું ઝાલ્યો ના રહું. પત્ની ગમે તેની હોય અહીં બેઠેલામાંથી, પત્ની ગુજરાતી હોય તો એનામાં એક છુપી તાકાત છે, એક એની હિડન પર્સનાલિટી છે. પત્ની ધાર્યું ઘરમાં એનું જ કરે, એના વનને પૂછવા કતર પૂછે, જસ્ટ બધા સેકો બ્લડી ફોર્માલિટી. આપણે ઓફિસથી ઘેર આવીએ એટલે દરેક પત્નીને એના પત્નીને એક સ્ટાન્ડર્ડ સવાલ, આ ડિનરમાં શું બનાવું? બોલ, તું કહે જમવાનું બનાવો. ને આપણે કહીએ શાક ને ભાખરી, હા હે ભૂલી ગયો, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખશે. હું તો પછી વઘારેલી ખીચડી ને દહીં, દહીં તો મને વૈદની દવા ચાલે છે, ખીલની જ ના પાડી છે. વ
વૈદની દવા તો મને ખીલની દવા ચાલે છે ને, એટલે ખીચડી એટલે દહીં ખાવાનું ના પડી જાય, દહીં વગર વગાલી ખીચડી મજા ના આવે. બીજું કે હું દાળ ઢોકળી છોકરાઓ ક્યાં ભાવે, છોકરો ખાઈને લોચા ફેંકી દેવા પડે. પૂછે ખરી પણ આપણે કહીએ એની હારી ના. ભાઈ આપણે કંટણ કે કહો કે તો પત્તારી જે બનાવ બને ને, તો કે આમ તો મેં હાંડવાનું પલાળ્યું છે, અઢી વાગે હાંડવાનું પડ્યું છે, હાડા છે, હું કરો મગની નસ ખેંચે છે. પણ એને સંતોષ થાય પૂછીને બનાવ્યો. બને હાંડવો ને આપણે ખાવો પડે, પણ એને સંતોષ થાય પૂછીને બન્યો, ને આપણને એક સંતોષ થાય ભાઈ ભાઈ પૂછે છે ખરું ને, ભલે બનાવું એને ધાર્યું પણ પૂછે છે ને, બહુ થઈ ગયું. આ તો કોઈ પ્રોબ્લેમ નથી, ધીસ ઇઝ નથિંગ. એના કરતાં વધારે પ્રોબ્લેમ આપણે ક્યારે થાય, પત્ની લઈને બહાર જવાનું ને તારે. આપણે કહીએ ચાલ પરેશ પંડ્યાની ત્યાં પાર્ટી છે, આપણે જવાનું, જલ્દી તૈયાર થઈ જાય. એટલે ભૈરું બેડરૂમમાં ઘૂસી ગયા, આપણે વોશ બેસ ઉપર દાઢી ચોલતા હોઈએ, આખો ગાળ ફીણ ફીણ કરી મૂક્યો હોય, રેઝરમાં નવી જીલેટની બ્લેડ ભરાઈ હોય, મિરરમાં જો એને પહેલો ચકો ખેંચતો હોઈએ ને, તો અંદર બેડરૂમમાંથી બૂમ પાડે, આજે કઈ સાડી પહેરું. આપણે કહે પહેરીએ પહેર, આટલું બધું એમાં બગડે, પહેરીએ પહેર તો જખમારો પૂછે. ચલો આમાં તો કોઈ દિવસ તમારે ચોઈસનું કપડું જ નહીં પહેરવું, જ્યારે પૂછીએ ત્યારે ઇન્સલ્ટ. આટલા વર્ષમાં કોઈ દિવસ પ્રેમથી કીધું કે આજે આપે મોકલે, આ તો બાજુ બગડ્યું યાર. આપણા બધા લોચા લાબા ચાલે ને બેડરૂમમાં, આપણે કહે સોરી ડાર્લિંગ, વેરી સોરી ફોર દેટ, વેરી સોરી ફોર દેટ. એક કામ કર, પ્લીઝ જાંબલી સડી પેર પર્પલ. તો કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે યાર એનો બ્લાઉઝ હું હતું, આ બધું લગાડીને તેજરી ઊંધો પડો તારો બ્લાઉઝ હતો. આપણે એવું ને કે આપણે કહો કે નો પ્રોબ્લેમ, યોગ લોટ લોટ ઓફ ચોઈસ, જાંબલી સાડી નહીં મળતી, પેલી ગુલાબી સાડી પહેર, તો કે એનો ફોલ નીકળી ગયો છે, લાય સોદર હું ટાંકા લઉં. આપણે એવું ના કહ્યું. આપણે કંટાળીને કે કહો કે તો બધા જે પહેરે પહેર ને, પેલી મમ્મી ત્યાંથી આલી બનાવશે સાડી પહેરું. આપણે કહીએ એ પહેર, બાકી એને હવારથી નક્કી કર્યું કે આજે પરેશબેન ત્યાં બનાવશે સાડી જ પહેરી છે, સાડી જ પહેરે, આપણું ફીણ ઉગો ને પોપડા પડી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. ને પરેશબેન તા કલાક મોડા પહોંચે, પરેશ ને લતા બે પૂછે કરે કેમ મોડું થયું, તો આપણે બોલે પેલા પત્ની જ કહો પૂછો ને દાઢીમ કેટલી વાર કરી પૂછો. અને બહેનોની પાછી બીજી ખૂબી એ છે કે એના પતિ સાથે જ્યારે બહાર જવો ને હોય ને, પર્ટિક્યુલર એના પતિ સાથે, તારે જ તૈયાર થવા દોઢ દોઢ કલાક લે સાહેબ. એની બહેન કે બહેનપણી જ જવાનું હોય તો 15 મિનિટમાં તૈયાર થઈ જાય. પતિ સાથે તૈયાર થતી હોય જવા માટે તૈયાર થતી હોય તારે આટલી બધી વાર કેમ કરે છે? દોઢ કલાક ત્રણ સાડી ફેંદીને કે ચાર પંજાબી ઊંધા પાડી દે, લગાડેલી લિપસ્ટિક ત્રણ શેડ લુઈ નાખે ને, ચાર ચાંદલા બદલી નાખે ને, દોઢ દોઢ કલાક ફોર વોટ, શા માટે? એનું કારણ અહીં બેઠેલા કોઈ પરણેલા પુરુષને ખબર નથી. બહેનો આ તમારે દિલની વાત હું કરી રહ્યો છું. વોટ ઇઝ ધેર ઇન યોર હાર્ટ આઈ એમ ટેલિંગ યુ રાઈટ નાઉ. કે બહેનો જ્યારે મિરર સામે જોઈને તૈયાર થતી હોય છે એના પતિની જોડે બહાર જવા માટે, તેના દિલમાં એક જ ભાવના હોય છે કે આજે એટલી સરસ તૈયાર થવું કે બાણો ખુલતાન સાથે મારો વર મને જોવે, ખાલી એટલું જ કે બ્યુટિફુલ, આ તો બહુ ફાઇન લાગે છે, મસ્ત. દોઢ વાક્ય સાંભળવા પેલી દોઢ કલાક મજૂરી કરે છે. અને પુરુષને વરદાન છે, પુરુષ જાતને વરદાન છે, કોઈ આવું ના કે. એટલે ના કેનો વાંધો નહીં, ઘણા તો બાયણા પાંચ શું કે ખબર છે, હવે હે ને કાની મેં પેઠી છું તો આ પહેરો ને તે પહેરો વડે ના જોયો તો ડોરકી પર મારો હાડો જતા ના જોવાનો છે, ફરી કોદરો કહેતી નહીં પિક્ચર ની ટિકિટ લાવતા નીકળે હે. એક 1.5 મિનિટમાં તો પેલું દોઢ કલાક તૈયાર થયેલું ઘાસલેટ કરી નાખે પુરુષો, આવા થર્ડ ક્લાસ, આવા હલકા પુરુષો. સાચી વાત ને બહેનો? તો બીજી સાચી વાત કહી દઉં કે ભલે ગમે તો હોય પુરુષ પણ ભોળો, સ્ત્રી કરતા તો ભોળો. આ બહેનોને નહીં ગમે તો હું એનું પ્રૂવ કરવા તૈયાર છું, હું પ્રૂવ કરી આપું છું કે પુરુષ બહેનો કરતા ભોળો. માની લો કે બોમ્બેથી અમદાવાદ આવતી ટ્રેનમાં અજાણ્યા ડબ્બામાં અજાણ્યા સ્ત્રીને પુરુષના સિટિંગ રિઝર્વેશનમાં પાસ પાસે નંબર આવે છે. બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન ઉપડે છે, પેલા ભાઈને આગલી રાતનો ઉજાગરો છે, દાદર આવતા તો ભાઈ ઝોકે ચડે છે, બોરીવલી આવતા એ ભાઈનું માથું બેનના ખભે પડે,
બેન શું રિએક્ટ કરશે? છાટકો મેં ઉઠાડી દેશે, નીચ નફટ નાલાયક, કોઈ લાજ શરમ છે કે નહીં, ઘરમાં મા બેન છે કે નહીં, બિહેવ યોર સેલ્ફ, આવો લોફરોને લબાડોને ટિકિટ કોણ આપી, વોટ ડુ મીન ઇન યોર માઇન્ડ, કોણ છો કોણ તમે, તમારી હેસિયત શું છે? સાહેબ પેલું એટલું અપમાન કરી નાખે, પેલો બોરીવલી ઉતરી જાય અને વગર જ્યો છે ને ડબ્બામાં ટીંગાતો ટીંગાતો અમદાવાદ આવે. બહેનો આવું કરે? માની લો કે આ સિચ્યુએશનમાં બોમ્બે સેન્ટરથી ટ્રેન ઉપડી, પેલા બહેનને આગલી રાતનો ઉજાગરો છે, બહેન જોકે ચડ્યા અને એમનું માથું ભયના ખભે પડે. અહીં બેઠેલા કોઈ ભાઈ આવું કરીએ આપણે? કોઈ ભાઈ આવું કરીએ? ના કરીએ. એમાં મારા જેવો ભોળો હોય ને તો વડોદરાની ટિકિટ અમદાવાદ સુધી હાડો આવે. બોલો, કે ક્વીનમાં પાછો જઈશ ભલે પડી. સાહેબ આવેલી ઉધરસ નાખો. એટલા પરોપકારી અમે, એટલા ભોળા. બેને તો ઝાટકો માર દે. પણ હે આપણે મને જે આપ્યો જોવાનું હોય ને, એક વસ્તુ સિડનીવાળા માટે હું તમને કહી દઉં. અમેરિકા હું ગયા વર્ષે ગયેલો તો એક જણે મને પૂછ્યું કે તમે અમેરિકામાં બહુ ફર્યા, અમેરિકામાં બહુ ફર્યા, તમે કમ્પેર ટુ ઇન્ડિયા અમેરિકામાં શું ઓબ્ઝર્વ કર્યું? મૂકે એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરી, અમેરિકામાં ઘડિયાળ બધા પાસે હોય છે, ટાઈમ કોઈની પાસે નથી. અને ઇન્ડિયામાં અડધા પાય ઘડિયાળ નહીં પણ ટાઈમ બધા પાય. પણ સિડનીમાં ઘડિયાળ બી બધા પાસે છે અને ટાઈમ બી બધા પાસે છે. ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો? ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ કરો? અમારા અમદાવાદ જેવો નહીં ને, અમારા અમદાવાદમાં 80% ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ અને 20% એનું નોલેજ છે. 80% ઇન્ટરેસ્ટ વાળા, 20% નોલેજ વાળા મગજની માં પૈણી નાખે. આમાં મારો નંબર 20%, મારો વાઇફનો નંબર 80%. 25 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાની મેચ ચાલતી હતી અને એ વખતે ટીવીની સગવડ નહોતી, રેડિયો પર કોમેન્ટ્રી સાંભળીએ. હું ગેર કોમેન્ટ્રી સાંભળતો હતો રેડિયો પર. મારી વાઇફ કે દિનકરે કોમેન્ટ્રીમાં લીલી લીલી બોલે છે, લીલી બાયડી છે, બાયડ્યો. વોટ નોનસેન્સ, વોટ આર યુ ટોકિંગ? શું ગાણા જેવું બોલે છે? મગું તને શું લાગે છે? મને તો લીલી 100% બાયડી જ લાગે છે. એ મને તો આપણે ગુજરાતીમાં નામ હોય ને લીલીબેન લીલાબેન એટલે આવું કહેતી હશે. મગું તને કેવી રીતે લીલી બાયડી લાગે છે? મને કે મેં કોમેન્ટ્રી ગઈકાલ થોડી વાર સાંભળ્યું હતું ને, પેલા બોલ્યા હતા લીલી 3 મિનિટમાં 4 ડિલિવરી. એમને કોઈ બીજી ડિલિવરી હુજે જ નહીં ને. એટલે આપણે રેડિયો લઈને ઘરની બહાર જતા રહીએ. ક્યાં જઈએ? ચાની કેટલી, પાનના કેટલે, રેસ્ટોરન્ટની બહાર કોમેન્ટ્રી સાંભળતો હોઈએ. એ તો ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય, પેલું ઇંગ્લિશમાં બોલતો હોય, આપણે અમદાવાદમાં SSC કર્યું હોય, આટલા બધા અઘરા ફેક્ટર ભેગા કરીને આપણે માંડમાંડ સ્કોર પકડતા હોઈએ તો લોકો લોહી પીવા આવે. હું પાનના ગલે કોમેન્ટ્રી સાંભળતો હતો, રેડિયો કાને ચોંટાડી રાખેલો. એક જુવાનીઓ આવ્યો હાથમાં સિગરેટ લઈને, આવીને મને કે એટલે આ બેબી કાની રડે છે અને મમ્મી પપ્પા ખોવાયા લાગે છે. શું કોમેન્ટ્રી રેડિયો ઉપર આપણે કાન સાંભળતા હોય, રેડિયો કાને ચોંટાડી રાખ્યો હોય, ટ્રાફિકનો અવાજ આવતો હોય, રેડિયોમાં સેલ વીક થઈ ગયો હોય તો લોકો આવીને લોહી પીવે. એક છોકરો દોડતો દોડતો આવ્યો, આવીને મને કે બોસ કેટલા થયા? મેં રેડિયો આખો કહીને કીધું, મૂકું 52 ગઈ. મને કે 2 ગઈ? મેં કહું હા. અચ્છા અચ્છા, કોની? મું કહું આપણી ઇન્ડિયાની. અચ્છા ઇન્ડિયાની, બરાબર છે. બસ સામે કોણ છે? મું કહું અત્યારે તો તમે છો. મું કહું તમારી સામે નહીં, ગેમમાં ઇન્ડિયાની સામે કોણ છે? મું કહું વેસ્ટ ઇન્ડિઝ. હા પેલા બધા કાળિયા? મેં કહું હા. અચ્છા,
એટલે આપણે વેસ્ટ ઇન્ડિઝ ગયા છે કે એ લોકો અહીંયા આવ્યા છે? મેં કહું એ લોકો અહીંયા આવ્યા છે. અમે કશાકમાં વાંચ્યું તું આવવાના છે. સિગરેટ ફેંકીને જતા જતા દુઃખી કરતો જાય. આ રમાજ ક્યાં? મેં કહું મદ્રાસમાં. એ જે પરમદાડે જે ચાલુ થયું હજી ચાલે જ છે? હું કહું રેડિયો ચાલે જ, લઈ જા. તું સાંભળું તો મો લો પીવે ને, હું છાપા વાંચરીશ, મને છોડ. અમદાવાદમાં એક જગ્યાએ લગ્ન હતા, જાન બારગામથી આવી ગયેલી, છોકરો મારામાં બેસી ગયો, છોકરી સામે બેસી ગઈ, છોકરીના મા બાપ તૈયાર થઈ ગયા, બધી તૈયારી અપ ટુ ડેટ થઈ ગઈ, પણ ગોર મારા દેખાય નહીં. છોકરીના મા બાપ વિચાર કરે લગ્નમાં બેંડોળા ન હતો, ચાલે સના વળો બોલાવી લઈએ, ટેટુ ટેટુ કરીને જતો રહે, પણ ગોર મા બાપ ચાલે જ નહીં. હસ્ત હમણાં કોણ કરે છે, મુહૂર્ત બદલા છે, ચોગડીઓ બદલા છે, છોકરીના મા બાપનું બીપી વધી ગયું. પણ એક જણા સરસ સજેશન, વડીલ તમે ખોટા કરાવ છો, ગોર મારા ના મળે તો કંઈ નહીં, જાતો કોઈ બ્રાહ્મણ એવો પકડી લો કે જતા બ્રાહ્મણ એટલે બે શ્લોક તો આવડતો હોય ને, બે શ્લોકોની નાથ પકડે લપતી ગયું. એટલે પેલા પાનવાળાને લગ્ન કરવા બેહાડી દીધો. હવે પાનવાળો હતો એને બે શ્લોક તો આવડે ને, કે બે શ્લોકોને હાથ પકડે તો પતી ગયું. હવે છેલ્લી ઘડીએ બ્રાહ્મણ કાતી લાવો, એટલે પાનવાળાને બેહાડી દીધો. અને પાનવાળાએ વિધિ શરૂ કરે ને વિધિમાં બધું પાનનું બોલ્યો. હવે વિધિ કેવી કરીને કે છોકરો ને છોકરી સામ સામે બેઠા છે, મા બાપ સામે ની સાડો, પાનવાળો મહારાજ આ સાડ પર વિધિ કરાવે છે, વિધિમાં પાનનું બધું પાનનું બોલે છે. વિધિ સાંભળજો. ઓમ સત્રી નાપો કરી દીધો. હા ભાઈ જમણા નામ કરો, બહેન ભાઈ જમણા તમારે થોડી શેકરી છોકરી નાખો, થોડી કાચી છોકરી નાખો, દેશી તમે કોના કહો, ભાઈ પછી 32 નાખો કેમ આમ નાખો, જોવા નથી મસાલો મથળી મારા હાથ નાપી દો. હોમ સત્રી ભૂકી દીધો. હા બીજો મસાલો તમે બનાવો, એ મસાલો તમે કહો. હોમ સત્રી ભૂકી દીધો. હા એક પિચકારી બેનની બાવ પર મારો. હોમ સત્રી ભૂકી દીધો. હા એક પિચકારી બેનના બાપા પર મારો. હોમ સત્રી ભૂકી દીધો. હા બેનની બાને બાપાના કપાળ ઉપર કિમાનમાં ચાંદલા કરી ઉપર મુશ્કી દાણા ચોટાડો. હોમ સત્રી ભૂકી દીધો. હા અગરબત્તીની બોડી કું કાઢો, અગરબત્તી ના તો હિલ સ્કીન પાકેટ ધરો. એક બને આપો, એક તમે બી, એક બને બાપાને ધુમાડે ગોટે ગોટે. હોમ સત્રી ભૂકી દીધો. હા ભાઈ જમણો હાથ લાંબો કરો, બેન જમણો હાથ લાંબો કરો, બેન ભાઈ નો હાથ પકડો, ભાઈ બેન નો હાથ પકડો, હાથ પકડવાનો કીધે છે દબાવવાનો નહીં, છોડી દે. એને ત્યાંથી હાથ છોડ્યો, હું અહીંથી માઇક છોડું છું. વરસાદ પડી રહ્યો છે અને ફાયર વર્ક્સ હજી બાકી છે, એટલે સેટ પણ સમય નહીં બગાડતા આપણે તરત જ ફાયર વર્ક્સ જોઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સેટ નિવાસીઓ ભાઈઓ અને બહેનો.